પ્રભુ તવ મૂરતિ વિનોદકારી પળ પળ ના વિસરે રહી વિસારી ચરણ જુગલ સોલ ચિન્ન જે હ નજર સમી પર હોય મારી દેહ ભુજ મંદિર આયોજિત સમો શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ સવારના ભાગમાં ભાગવતનું મહાત્મ્ય શું છે, એની ગરિમા શું છે, આજ હરણફાળ આ યુગની અંદર આપણા જીવનની અંદર ભાગવતની અગત્યતા શું છે એ વિશે આપે જાણ્યું. પ્રેત યોનિને પામેલો ધુંધુકારી વાસમાં રહીને 7 દિવસ સુધી જો ભાગવતનું શ્રવણ કરે, એનામાં રહેલી 7 વાસનાની ગાંઠો છે એ ફૂટી ગઈ, ભગવત ધામનો અધિકારી થઈ ગયો. અનેક દાખલાઓ પિત્રોની સ્મૃતિ માટે ભાગવત સપ્તાહ અતિ આવશ્યક છે, જેમાં આપ ભાગ લઈ રહ્યા છો. ભાગવતનો મહાત્માનું શ્રવણ કર્યા પછી આજે ભક્તો આપણે ભાગવતનો પ્રથમ સ્કંદ છે એનું આચમન કરશું. જે પ્રથમ સ્કંદ છે એ મને અધિકાર લીલા તરીકે સુખદેવજી મહારાજ બતાવ્યો છે. જ્યાં સુધી આપણામાં અધિકાર નહીં આવે, આપણામાં પાત્રતા નહીં હોય ને, ત્યાં સુધી આ કથા સાંભળવાને આપણે લાયક નથી. સાંભળશું તો આપણા જીવનમાં એક કથા રહેશે નહીં. અધિકાર લીલાની કથા એટલે ભાગવતનો પ્રથમ સ્કંદ. તો આવો ભક્તો, બહુ વિશાળ આ પ્રથમ સ્કંદ છે, એક ટાઈમમાં પૂરો કરવાનો છે, પણ હું તો એમ કહું 5 દિવસ સુધી પ્રથમ સ્કંદની કથા થાય, એટલો આ વિશાળ પ્રથમ સ્કંદ અને જાણવા યોગ્ય સાંભળવા યોગ્ય કથા છે આ પ્રથમ સ્કંદની અંદર. પ્રયાસ કરીશું પૂર્ણ થાય, બાકી હરિગુણ ગાવા બેઠા છીએ, આ તો અથાગ દરિયો છે. જેટલી આપણામાં શક્તિ હશે એટલું આપણે આચમન કરીશું, બાકી રહેલું જે કાંઈ ચરણામૃત છે એ ભગવાનને સમર્પિત કરીશ. ભગવાન શ્રી વેદવ્યાસ ભાગવત ગ્રંથની શુભ શરૂઆત કરતા પહેલા ભગવાનનો અદભુત ધ્યાનાત્મક મંગલાચરણ એકને કરે છે. જન્માદસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ રુદાય આદિ કવયે મોયંતિયા
સુરય તેજો વારિ મૂર્ધામ યથા વિનિમયો યત્ર તિષર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન વેદવ્યાસ જ્ઞાનાત્મક અદ્ભુત ભગવાનનું મંગલાચરણ કર્યું. જન્માદસ્ય યતોન વયાદિ તરતસ, જે ભગવાન થકી આ જગતનું સર્જન થાય છે, પાલન થાય છે અને સંવાર થાય છે, જે ભગવાન સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, જેમણે પોતાના સંકલ્પથી આદિ કવિ એવા બ્રહ્માને વેદ જ્ઞાનનું દાન આપ્યું છે, જેમની વાણીમાં જેમના સ્વરૂપમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે, જેની બનાવેલી આ સૃષ્ટિની અંદર સૂર્યના કિરણોમાં જળની ભ્રાંતિ થાય, જળના સ્થળમાં અને સ્થળના જળનો ભ્રમ થાય છે, એવી ત્રિગુણીમય આ સૃષ્ટિ મિથ્યા છે છતાં પણ સત્યતાનો અભાસ ભગવાને બનાવેલી એવી સૃષ્ટિની અંદર મને તમને થાય છે, એવા સત્ય સ્વરૂપ પરમાત્માનો વ્યાસ ભગવાને એકને ધ્યાન કર્યું છે. ભગવાનને યાદ કર્યા પછી ભગવાન ભક્તને યાદ કર્યા છે, ત્યાર પછી આ ભાગવત શું છે એની વાત વ્યાસ ભગવાન કરે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુકમુખાદ અમૃત રસ સંયુતમ પીબત ભાગવતમ પરમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પ્રથમ સ્કંદનો ભક્તમાં ત્રીજો શ્લોક એક એવો છે, કલાક નીકળી જાય આ શ્લોક ની અંદર. ભાગવત ના શ્લોક તો બહુ છે, એક એક પાદ ની અંદર અદભુત કથાઓ ભરેલી છે. તમે જોજો હવે ત્યાં શ્લોક ની અંદર આટલું રહસ્ય ભર્યું છે તો સાત દિવસમાં ભાગવત કેમ પૂર્ણ થાય. એક શ્લોક ને આપણે સાંભળીએ, જુઓ ભાગવત કેવું છે. વ્યાસ ભગવાન કહે કે વેદરૂપી વિશાળ કલ્પ વૃક્ષનો ભક્તિ રસથી ભરપૂર પરિપક્વ ફળ એટલે આમ ભાગવત. આ ભાગવત ફળ ઝાડ ઉપરથી પડ્યું છે કે કોઈએ લાકડી મારી કે પૃથ્વી ઉપર પાડ્યું છે કે કોથળાની અંદર કે ઘઉંનો પરાળ આવે એની અંદર દાટીને પાકેલું આ ભાગવતનું ફળ છે. વ્યાસ ભગવાન ના પાડે છે કે નહીં, આ ભાગવત રસ, આ ભાગવત રૂપી જે ફળ છે
ભક્તિ રસ રૂપી જે આ ભાગવત ફળ છે ને એ તો સ્વયં ઝાડ ઉપર પાકી અને આ પૃથ્વી ઉપર આવેલું ફળ છે. અને ભક્તો તમે બધાય સુજ્ઞ છો કે ઝાડ ઉપર જે સ્વયં ફળ પાકીને તૈયાર થાય ને એ અતિ મધુર હોય, એમાં ખટાસ ન હોય, સ્વાદિષ્ટ અતિ મધુર ફળ હોય છે. વ્યાસ ભગવાને જ્યારે આ લખવાની શરૂઆત કરી એટલે એક વાદી આવી ગયો, શંકા કરનાર વ્યક્તિ આવી અને ભગવાનની આગળ વાત રજૂ કરી કે પ્રભુ તમે કહ્યું કે આ ભાગવત ફળ છે ને એ પરિપક્વ છે, સ્વયં ઝાડમાં પાકેલું ફળ છે, વેદરૂપી વૃક્ષની અંદર તૈયાર થયેલું આ ફળ, તો ઝાડ ઉપર તૈયાર થયું પાક્યું તો નીચું પૃથ્વી ઉપર પડ્યું તો તૂટી નહીં ગયું હોય? ત્યારે વ્યાસજી કહે છે ભાઈ એ તૂટ્યું નથી, આ તૂટેલું ફળ નથી. તો વાદી કહે છે તો વ્યાસજી કહે છે કે આમ દણાંગ દઈને પૃથ્વી ઉપર નથી પડ્યું, કદાચ સીધે સીધું પડ્યું હોત તો કદાચ તૂટી જાત, પણ આ તો શિષ્ય પરશિષ્ય શાખા પલ્લવ પરંપરા હો, એટલે એક ડાળીથી બીજી ડાળી, ત્યાંથી ત્રીજી, ત્યાંથી ચોથી, આ રીતે શિષ્ય પરંપરાગત આ ભાગવત રૂપી જે ફળ છે આ પૃથ્વી ઉપર આવ્યું છે પણ ડાયરેક્ટ પડ્યું નથી, તૂટેલું ફળ નથી, સંપૂર્ણ ફળ છે. સૌ પ્રથમ નારાયણની ડાળી ઉપરથી છટક્યું, લખવું તો લખજો કેમ પૃથ્વી ઉપર આ ભાગવત આવ્યું. નારાયણની ડાળીએ થી છટક્યું તો બ્રહ્માજીની ડાળી આવીને આ ફળ અટક્યું. બ્રહ્માજીની ડાળીએ થી છટક્યું એટલે નારદજીની ડાળીએ આવીને અટક્યું. નારદજીની ડાળીએ થી છટક્યું એટલે ભગવાન વેદ વ્યાસની ડાળીએ આવીને અટક્યું. વ્યાસ ભગવાનની ડાળીએ થી છટક્યું એટલે સુખદેવજીની ડાળીએ આવીને અટક્યું. અને સુખદેવજીની ડાળીએ થી ટપક્યું એટલે છટક્યું એટલે પરીક્ષિતના માધ્યમથી આ ભાગવત રૂપી જે ફળ છે આ પૃથ્વી ઉપર આવ્યું. આ રીતે હે વાદી, ધીરે ધીરે ડાળી પર ડાળી થઈને આ પૃથ્વી ઉપર આવેલું ફળ છે, એટલે જેવું ફળ છે તેવું જ આ ફળ છે, બિલકુલ તૂટેલું ફળ નથી. વાદી કહે કે પ્રભુ ફળ તો બહુ સરસ છે, પાકેલું છે, તૂટેલું નથી, પણ ખાટું નીકળ્યું તો હવે માણને પોચાય. પ્રશ્ન કર્યો, દેખાવડું છે, રૂપાળું છે, કલર ધજ છે, પણ ખરીદ્યા પછી આ કદાચ ખાટું નીકળ્યું તો? વ્યાસ ભગવાને ચેલેન્જ આપ્યો કે એની ગેરંટી હું આપું છું આ ફળ ખાટું નહીં નીકળે, અતિ મધુર. વાદી કે એમ તમે કહો, થોડો હું માની લઉં કે આ ફળ ખાટું ન હોય, કઈ પ્રમાણ? વ્યાસ ભગવાન કે સાંભળો, ફળનો સાચો પારખી પોપટ કહેવાય. સાચો પારખી છે ને પોપટ છે. પોપટ જે ફળને ચાંચ મારે તો એ ફળને આંખ બંધ કરીને પછી સમજી લો તમે ને ખાઈ લો, એમાં કાંઈ ખટાશ ન હોય, ન ખારાશ હોય, ન તીખાશ હોય. તો આ ભાગવત રૂપી જે ફળ છે એ ફળમાં પોપટે ચાંચ મારી છે. વાદી કહે કયો પોપટ? ચાર પગવાળો, બે પગવાળો, એક પગવાળો, કયા પોપટે ચાંચ મારી છે આ ભાગવત રૂપી ફળની અંદર? વ્યાસ ભગવાન લખે, સુકમુખાદ અમૃત રસ સંયુતમ. સુખદેવજી રૂપી જે પોપટ છે ને એને ચાંચ મારી એટલે આ ભાગવત રૂપી
ફળ છે એ અતિ મધુર થયું છે. સંસ્કૃતમાં પોપટને સુખ કહેવાય અને ભાગવતના મુખ્ય વક્તા છે સુખદેવજી. એટલે સુખદેવજી રોપી પોપટે આ ચાંચ મારી ફળોમાં, એટલે આ ફળ અતિશય મીઠું છે. વાદી કઈક વાત સાચી, ફળ સારું છે, પાકેલું છે, એની અંદર રસ મધુર છે, તૂટેલું નથી, પોપટે ચાંચ મારી છે, પણ આ ફળની અંદર રસ કયો ભર્યો છે મને એ વાત કરો. નહી તો આ જગતમાં ઘણા બધા ફળ છે એની અંદર અલગ અલગ રસ ભરેલો હોય. કેરીની અંદર જો કાચી કેરીઓ તો ખાટો રસ હોય, પાકે તો મીઠો જ લાગે રસ. મોસંબીઓ તો એની અંદર રસ છે ખાટો, ચીકુ ખાશો તો મીઠો રસ આવશે, કેળા ખાશો તો મીઠો રસ આવશે. આમ ફળની અંદર અલગ અલગ રસ રહેલા હોય છે. તો આ ભાગવત રૂપી જે ફળ એમાં રસ કયો છે મને એ બતાવો, મને ખાવાની હોંસ છે, લેવાની હોંસ છે, પણ પછી પેલું ચોખવટ કરો કે રસ કયો છે. વ્યાસ ભગવાન કહે અમૃત રસ સંયુતમ, એક એક પાદની અંદર આવી કથા રહેલી છે. જુઓ અમૃત રસ સંયુતમ, આ ભાગવત રૂપી ફળની અંદર આનંદ પૂર્ણ અમૃત રસથી ભરપૂર થયેલું આ ફળ છે. વાદી કે કેવું અમૃત છે, વ્યાસ ભગવાન કહે કે સ્વયં ભગવાન જ આ ભાગવતની અંદર રસરૂપ થઈ અને નિવાસ કરે છે. પરમાત્મા રૂપી રસ આ ભાગવતમાં રહેલો છે, તેથી આ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભક્તો બે હાથ જોડી આ ભાગવત આ વાંગમય સ્વરૂપ ભાગવતને પ્રણામ કરજો. ભાગવત એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આગળ વ્યાસ ભગવાન વાત કરે છે, પીબત ભાગવતમ રસમાલયમ. બીજા પાદની શરૂઆત કરી, આ ભાગવત રૂપી ફળને પીઓ. પીબત ભાગવતમ પરમાલય. વાદી નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો કે જય હો મહારાજ, તમારો જય હો. ફળ કોઈ દિવસ પીવાય? તમે શું કહો? તમને પૂછું શું કહો? તમે કહું ત્યારે બોલજો, બાકી સાયલેન્ટ રહેજો. ફળ પીવાય કે ખવાય? અવાજ ન આવ્યો. ખવાય કે પીવાય? ખવાય. તો વ્યાસ ભગવાન તો એમ લખે છે કે પીબત ભાગવતમ રસમાલયમ. તો વ્યાસ ભગવાન કરતા આપણે ભણેલા ઘણા કહેવાય ને. હમણાં જ તમે બોલ્યા, પાછું ખોટું બોલો. ફળ ખવાય પીવાય નહીં, પણ વ્યાસ ભગવાન કહે કે પીબત ભાગવતમ. વાદી કહે છે કે પ્રભુ તમારો જયો, ફળ કઈ પીવાતું હશે? કેળા ખાઓ, સફરજન ખાઓ, દાડમ ખાઓ, પપૈયું ખવાય, ચીકુ ખવાય, હે કાળીંગું ખવાય, આમ કહેવાય. પણ કોઈ દી એમ કહેવાય કે ભાઈ સરસ મજાનું આ સફરજન છે એને તમે પીવો, હે આફ્રિકાની કેળા છે એને પીવો, એમ કહેવાય? આ તમારું ભાષણ વિચિત્ર લાગે છે મને. ફળ ખાઈ શકાય, ચૂસી શકાય, પણ ફળને પી શકાય નહીં. વ્યાસ ભગવાન કહે છે કે વાદે ધીરો રે, ધીરો. અરે ભલામણ, જેમાંથી છોતરું ન હોય, ગોટલી ન હોય, ઠળિયો ન હોય, ટૂંકમાં નાખી દેવા જેવી કોઈ પણ વસ્તુ જે ફળની અંદર ન હોય, તો એ ફળને ખાવું કે ચૂસવું પડે? તમે શું કહો? કઈ પણ નાખી દેવા જેવી વસ્તુ ન હોય તો એ પછી ફળને ખવાય કે ચૂસાય? પાણી હાથમાં લેશો તમે, ગ્લાસ પાણીનો,
હવે શું તમે એને ચાહશો? હે, એમાં કઈ છોડવા જેવી વસ્તુ? પાણીને ખવાય કે પીવાય? બસ એ તો બસ હાથ ઊંચો કરીને ડાયરેક્ટ ઘંટીમાં પધરાવી દેવાનું, એટલે ઉતરી જાય. તો વ્યાસ ભગવાન કહે કે આ ફળની અંદર નાખી દેવા જેવી કોઈ વસ્તુ નથી. તો આ ભાગવત રૂપી ફળ એમાં નથી છોતરું, નથી ગોટલી કે નથી ઠળિયો, નાખી દેવા જેવી કોઈ વસ્તુ નથી. સંપૂર્ણ રસરૂપ છે, રસરૂપ સંપૂર્ણ અમૃત રસ સંયુતમ. માટે આ ભાગવત રૂપી ફળને પીવાય પણ ખવાય નહીં. વાદી કહે કે ભલે મહારાજ તમારી વાતમાં વિશ્વાસ રાખો છો, પણ ક્યાં સુધી આ ફળને પીવું? વ્યાસ ભગવાન લખે, મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર મુહુ રહો, વારંવાર પીવો. અને પાન કરે છે, ચૈત્ર મહિનો આવે ને સમૂહ ભાગવત થાય અને આપણે બધાએ રસપાન કરવા માટે આવી જઈએ છીએ. મુહુ રહો, વારંવાર આ ફળને પીવો. રસમાલયમ એટલે જ્યાં સુધી શરીરમાં ચેતના હોય ત્યાં સુધી વારંવાર પીધા જ કરો, પીધા જ કરો. રસમાં ભક્તો આપણે લય ન થઈ જઈએ ત્યાં સુધી વ્યાસ ભગવાન કહે કે આ ફળનો રસપાન કરો. વાદી કહે કે અચ્છા મહારાજ, બહુ સારું તમે મને જ્ઞાન આપ્યું, તો આ રસને પીવાનો અધિકાર કોને કોને છે એ પણ થોડું કહી દો, તો કોઈક પૂછે તો કઈ વાંધો ન આવે. વ્યાસ ભગવાન કહે કે સાંભળી લે રસિકા ભુવિ ભાવુકા. એમને જ આ રસનો અધિકાર છે. કોને? ભગવતના, ભગવાનના ભક્ત છે એવા રસના રસિકો. હે ભાવુકો, આવો આ ભાગવત રૂપી ફળનું તમે રસપાન કરો. તમારા માટે આ પેય છે ને મેં તૈયાર કર્યું છે, તો આવો એનું પાન કરો. રસિક અને ભાવુક ભક્તો માટે આ ભક્તો રસ છે. તો વાદી શંકા કરે કે પ્રભુ, રસિક અને ભાવુક ભક્તો બે જ રસપાન કરી શકે, બીજા કોઈનો જગતમાં અધિકાર નથી આ શાસ્ત્રનું પાન કરવાનો. વ્યાસ ભગવાન એમ કહે છે કે ના, આ રસ તો બધા જ પી શકે છે, જે આવે એમને આ રસનું પાન કરવા મળે. તો વાદી કહે કે ભલામણ, તો તમે રસિક અને ભાવુક ભક્તો એનું નામ શા માટે લખ્યું, એને શા માટે બોલાવ્યા? રસિકા ભુવિ ભાવુકા. ત્યારે ભક્તો ચોખ્ખી અહીંયા સચોટ રીતે કથા કરી છે વ્યાસ ભગવાને કે ભલામણ સાંભળ, મેં રસિક અને ભાવુક એટલા માટે બોલાવ્યા છે ભક્તોને, કારણ કે એમને તરસ વધારે છે. અને ભક્તો તમે સુજ્ઞા છો, રસનું મહત્વ, પાણીનું મહત્વ એ જ સમજી શકે કે જે તરસ્યો થયો હો ને એ જ પાણીનું મહત્વ સમજી શકે. તરસ નથી ને તમે એની આગળ પાણી આપશો, સરબતના રસ કરીને આપશો, તો એ શું પાન કરવાનો છે? પાણી આપશો તો એને કિંમત નહીં સમજાય. પાણીનું મહત્વ તો તરસ્યો સમજી શકે, એમાં ભાગવત રૂપી અમૃત રસનું મહત્વ જે તરસ્યા જીવાત્માઓ હોય ને એ જ સમજી શકે, બાકી કોઈ સમજી ન શકે. એટલે કહે છે કે રસિકા ભુવિ ભાવુકા. વ્યાસ ભગવાન કહે કે રસિક ભાવુક ભક્તોને એના માટે બોલાવ્યા છે કે એ ભાગવત રૂપી જે આ રસ છે ને એનું મહત્વ, એની કિંમત સમજે છે. એ તડપી રહ્યા છે પાન કરવા માટે, આતુર છે. ખબર પડવી જોઈએ કે અહીં કથા ચાલુ થઈ છે, એટલે બસ વિના આમંત્રણે હોય, વાટ ન જોવે. આમંત્રણ નથી આવ્યું, કંકોત્રી નથી આવી, કીધું નથી, એટલે આપણાથી જવાય નહીં એમ એના મનમાં હોય જ નહીં. ખબર પડવી જોઈએ
અહીંયા કથા બેઠી છે એટલે બસ એક બાજુ કામ કરી અને દોટ મૂકે ધાવંતી રસ લંપટાહા. ગાંડા થઈને દોડે વ્યાસ ભગવાન કે ધાવંતી રસ લંપટાહા. ગાંડા થઈને દોડે, ખબર પડવી જોઈએ. એટલે વ્યાસ ભગવાને આ ત્રીજા શ્લોક ની અંદર ત્રીજા ચોથા પાદમાં ભાગવત નો અધિકાર રસિક ભક્તો અને ભાવુક ભક્તોને આપ્યો છે એટલે બોલાવ્યા છે અને આજ તમે આવ્યા છો. પણ જેને ભક્તો તરસ ન હોય, મહિમા ન હોય, કથામાં આવે ને તો એ શું ઊંધું વાળે, હે કઈક કરે તો ઘડિયાળ જુએ કે પગ ઊંચા નીચા કરે, ક્યારે બંધ કરે એની વાટ જુએ. એટલે વ્યાસ ભગવાને આ બંને ભક્તોને બોલાવ્યા છે. પીવાનો અધિકાર આ રસનો સૌરને અધિકાર છે, રસપાન કરવાની વાત કરી છે. બંને ભક્તોને એટલા બોલાવ્યા છે કે એ તરસ્યા છે, એમને આનંદ આવે આ કથાનો રસપાન કરવામાં. એટલે રસિક અને ભાવુક ભક્તોને એકને સંબોધીને યાદ કર્યા છે. તો આ ભાગવત રૂપી રસ કઈ કઈ જગ્યાએ છે વ્યાસ ભગવાન એની વાત કરે. સ્વર્ગે સત્ય ચ કૈલાસે વૈકુંઠે નાસ્તિ અયમ રસઃ અત પિબંતુ સદભાગ્યા મામા મુંચકર્ચિત. કેટલા ભાગ્યશાળી ભક્તો આપણે હો. વ્યાસ ભગવાન લખે કે આ રસ ભાગવત રૂપી જે આ કથા રસ છે ને એ સ્વર્ગ લોકમાં નથી, સત્ય લોકમાં નથી, કૈલાસ વૈકુંઠમાં પણ નથી. કેવળ ને કેવળ જો આ ભાગવત રૂપી રસ હોય ને તો એ આ પૃથ્વી ઉપર છે, આ પૃથ્વી ઉપર છે. માટે હે ભાગ્યવંતા શ્રોતાજનો, આ રસનું પાન કરવા માટે તમે દોડો, આ રસનું પાન કરો. મામા મુંચ કરરિચિત, આ રસને ક્યારે તમે છોડજો નહીં, ક્યારે છોડજો નહીં. ભાગ્યશાળી કેટલા, બીજે ક્યાંય જગ્યાએ રસ નથી, એ રસ આપણે મળ્યો છે. તો ભક્તો આવી ભાગવતની આ કથા, વ્યાસ ભગવાન કહે કે હે ભક્તો આ રસનું પાન કરજો. અને ભક્તો હું પણ એટલું જ કહું કે ભગવાનની અને સંતોની કૃપાથી આજે આવ્યો દિવ્ય કથામૃતનું શ્રવણ કરવાનું ભક્તો આપણે ટાણું મળ્યું છે, ટાણું આવ્યું છે જીવનમાં. તો મોગા મનુષ્ય આ દેહ વડે કરીને આ કથા રસનું પાન કરી લેવું. વ્યાસ ભગવાન કહે ટાણું મળ્યો છે, મનુષ્ય જીવન મળ્યો છે, દેવતાઓને ઈચ્છિત છે, નથી મળતું એવું આ તન મળ્યું મનુષ્યનું. તો મનુષ્ય જન્મ પામ્યા પછી ભગવાનની કથા સાંભળી લેવી, કારણ કે આ દેહ ફરી ફરી મળતો નથી. કેવા શબ્દો છે આપણા સંતોના આ માનવ જીવન વિશે, કેવો અગત્યનો છે. બે શબ્દોને સાંભળીએ. મોગો મનુષ્ય દેહ ફરી ફરી ને, મોગો મનુષ્ય દેહ ફરી ફરી ને, નહીં મળે વારંવાર કે ભાઈ ભાઈ તું ભજી લે ને કીર્તાર, કે ભાઈ તું ભજી લે ને કીર્તાર.
છોડી ગયા દરબાર, હે ભાઈ તું ભજી લે ને કીર્તાર, હે ભાઈ તું ભજી લે ને સતાર ભગવાનના એક મોટા ભગત થઈ ગયા કૃષ્ણ ઉપાસી. સતાર નામના કવિના શબ્દો છે કે ભક્તો આ મનુષ્ય તે બહુ મોગો, એ રૂપિયાથી ખરીદી શકાતો નથી, કોઈ વસ્તુ આપીને લઈ શકાતો નથી. એક વખત પરમાત્મા આપે છે આ ભેટ, એક જ વખત એનો જો સદઉપયોગ કર્યો, સાચા માર્ગે જો આ જીવનને વાળ્યો ને તો આ જીવન છે એ સાર્થક થાય. અને એ સાર્થક કરવા માટે ભગવાનની કથા જીવનમાં અતિ આવશ્યક છે. શરીર જૂઠું છે, આ સંસાર જૂઠો છે, જે મકાનની અંદર રહી છે એ મકાન જૂઠો છે, કુટુંબ પરિવાર એ પણ જૂઠો છે, સાથે રહેવાનું નથી. આ રહે છે સંસારની અંદર, એ નશ્વર આ સંસાર છે. એક વખત આનો નાશ થશે તો સતાર કવિ કહે કે રાજા ભર્થરી થઈ ગયા, ગોપીચંદ રાજા થઈ ગયા, મહાન ભગવાનના ભક્તો થઈ ગયા, એ પણ આ નશ્વર સંસારની અંદર રહે કરે ભગવાનને ભજે અને કાંઈ લઈ નથી ગયા, બધો આ લોકનો અહીં છોડીને ગયા છે, બસ લઈ ગયા છે તો ભગવાનનું ભજન, કરેલું દાન પુણ્ય એ લઈ ગયા છે. આટલા આટલા ચક્રવર્તી રાજાઓ હતા, જેની જવા જવાલી હતી, દેશ દેશાંતરોમાં જેમની નામનાઓ હતી, ડંકો વાગતો, એ પણ બધું છોડીને વ્યા ગયા છે. તો હે જીવ, અંત શત્રુથી બહાર નીકળી, સત અસત સૂચે સાર અસાર નો સંત તકી જ્ઞાન મેળવી કરી ને મળેલો અવસર એને સફળ બનાવ, નહીં તો જો અવસર ચૂક્યો ને તો પછી સામે યમના દૂતો છે ને તૈયાર છે માર આપવા માટે, હો જમપુરીમાં જઈને તને ધોકા ખાવા પડશે. માટે હે મોઢ, તને ખબર નહીં હોય, કદાચ તારા મનમાં એમ હશે કે આ લોકમાં હું એકલો જ આવ્યો છું અને અજર અમરનો પટો લઈને આવ્યો છું તો હું ક્યારે જવાનો નથી, પણ હે મોઢ, તારા કુટુંબમાં તું દ્રષ્ટિ નાખ કે તારા પેલા કેટલા કેટલા ગયા છે. Thank you.
ચરણ સદ ગુરુની સેવા સજન નો સણગાર સંત ચરણ સદ ગુરુની સેવા સજન નો ભાઈ તું ભજી લે ને કીર્તાર ભાઈ તું ભજી લે ને કીર્તાર મોગો મનુષ્ય દે મોગો મનુષ્ય દે હરી ભરી ને નહીં પડે વારંવાર હે ભાઈ ભાઈ તું ભજી લે ને કીર્તાર હે ભાઈ તું ભજી લે ને કીર્તાર હે ભાઈ દાસ સતાર કવિ એમ કહે સજ્જન નો શણગાર કયો સંત ચરણ સદગુરુ ની સેવા ભગવદ કથા રૂપાન આ સજ્જન વ્યક્તિનો શણગાર છે એનું આભૂષણ છે. હરે ભજે હરે કથા સાંભળે અને ઉતરો પાર એના માટે આ મનુષ્ય જન્મ ભગવાનને મનને તમને આપ્યો છે. બાકી બીજું કાંઈ કરવા માટે ભગવાનને આ દેહ નથી આપ્યો. એટલે જ ભક્તો વ્યાસ ભગવાન આ ભાગવતની જ્યારે શરૂઆત કરી હાથમાં કલમ હોય ત્યારે જ્યારે વિસ્તાર કરવા બેઠા ત્યારે વ્યાસ ભગવાન જાણતા હતા કે કળિયુગ આવે છે ને કળિયુગમાં કાળા માથાવાળો માનવી છે ને ભગવાનને છેતરશે. જેને બનાવ્યા છે એને બનાવશે. એટલે વ્યાસ ભગવાન કથા ખાલી સાંભળવાની નથી. વ્યાસ ભગવાનને ખબર હતી જો હું સાંભળવાનું કહીશ તો આ કાનથી સાંભળશે ને આ કાનથી કાઢી નાખશે. એટલે વ્યાસ ભગવાને પીબત ભાગવતમ રસમાલયમ મોહ રહો રસિકા ભુવિ ભાવુકાઃ પીબત શબ્દનો ઉપયોગ કર્યો કે આ ભાગવત કથા રસનું પાન કરો. પાન કરો જ્યાં સુધી શરીરની અંદર ચેતના હોય જીવ હોય ત્યાં સુધી આ કથા રસનું પાન કરો. આવી અદ્ભુત એક પ્રતિવાદીના મનમાં શંકા હતી એનું નિવારણ કરી આ ભાગવત શાસ્ત્ર શું છે એની થોડીક ઝાંખી કરાવી ભક્તો આ ફળ આવું છે હો વેદરૂપી કલ્પ વૃક્ષ એમાં તૈયાર થયેલું સુખદેવજીએ ના સુખદેવજીના મુખ કમળમાંથી નીકળેલું ભક્તિ રસથી ભરપૂર આ ભાગવતનું રસ એની પાન કરવાની આજ્ઞા કર્યા પછી અદ્ભુત કથાનો પ્રારંભ કરતા વ્યાસ ભગવાને એમ લખે નિમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદયઃ સ્વર્ગમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાશત તયેકદા ત્વમુનય પ્રાતોર્હુતહુતાગ્નયઃ સત્કૃતમ સુતમાસીનમ પ્રપચ્છોરિદમાદરા. એકવાર ભગવાનને પ્રિય એવા પુણ્ય નૈમિષારણ્યની અંદર શૌનકાદિ 88,000 મર્ષિઓ 1,000 વર્ષે સંપન્ન થાય એવો એક મહાન સત્ર કરે છે. એટલે મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો છે 1,000 વર્ષે પૂર્ણ થાય.
આપણો સાત દિવસનો છે, ઋષિ મુનિઓનો હજાર દિવસનું આ યજ્ઞ છે, કથા છે. સવારના પોરમાં એક દિવસ અગ્નિહોત્ર કરી, નિત્ય કર્મ કરી, પરવારી અને સુત પુરાણી છે એમનું પૂજન કરી, ઊંચા સિંહાસન ઉપર બેસાડી સૌનક મુનિ આખી સભાવતી ઉભા થયા. વિનય પૂર્વક બે હાથ જોડી પ્રાર્થના કરી છે, હે નિષ્પાપ, હે સુતજી, ત્વયા ખલુ પુરાણાનિ સહિત્યાસાનિ ચાનગ આખ્યતાન પિધીતાનિ ધર્મશાસ્ત્રાણી ચાન્યુતઃ. હે સુતજી મહારાજ, તમે સમસ્ત ઇતિહાસો, પુરાણો અને ધર્મશાસ્ત્રોનો વિવેક પૂર્વક તમે અધ્યયન કરેલું છે, એનું તમને સમ્યક જ્ઞાન છે. જે બીજા ઋષિ મુનિઓ જાણે છે એ જ તમે જાણેલું છે, અને વ્યાસ ભગવાનના કૃપા પાત્ર તમે શિષ્ય છો, એટલે ગુપ્તમાં ગુપ્ત જે વાત, જે રહસ્ય છે ને એને તમે જાણો છો, તો અમને એ કથા સંભળાવો. છ પ્રશ્ન પૂછી એ વાત અમને કહો. કારણ પ્રાહેણાલ્પાયુષ સભ્ય કલાવસ્મિન યુગે જનાઃ. કારણ કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, કળિયુગની અંદર મોટે ભાગે માણસો મંદ બુદ્ધિના થઈ ગયા છે, બુદ્ધિ ટૂંકી થઈ ગઈ, જગતના વ્યવહારમાં બધી ભગવત માર્ગે ટૂંકી થઈ ગઈ છે, એટલે મંદ બુદ્ધિના થઈ ગયા છે, પાછા આળસુ થઈ ગયા છે, પ્રમાદી થઈ ગયા છે, ભાગ્યહીન વાળા થયા છે, અને અનેક વિઘ્નોથી અનેક રોગોથી ઘેરાયેલા થયા છે. કળિયુગના માનવીઓ અલ્પ આયુષ વાળા થઈ ગયા હો. કેવા? અલ્પ આયુષ વાળા થઈ ગયા છે. સૌનક મુનિ વાત કરે છે, આયુષ લાંબી નથી માણસની કળિયુગમાં. સતયુગમાં ભક્તો 100,000 વર્ષની આવરદા હતી. સતયુગમાં 100,000 વર્ષ સુધી માણસ જીવતો, 1,000 વર્ષનો ખાટલો હતો. કેટલો? 1,000 વર્ષનો ખાટલો, અને 100 વર્ષના ડચકા કે એ બાપા ગયા, એ હમણાં જશે, પણ 100 વર્ષ ગાટી નાખે. 100,000 વર્ષની આવરદા સતયુગમાં હતી. સતયુગ પૂર્ણ થયો એટલે ભગવાને પાછળથી 1 મીનું ઉડાડ્યું. ત્રેતાયુગ આવ્યો એટલે ભગવાને માણસની આવરદા 10,000 વર્ષની કરી નાખી. 100,000 માંથી 1 મીંડું ગયું એટલે આવી ગઈ આવરદા 10,000 વર્ષની. ત્રેતાયુગ પૂર્ણ થયો, આવ્યો છે દ્વાપર યુગ. ભગવાને પાછું 1 મીંડું ઉડાડ્યું એટલે દ્વાપર યુગમાં માણસની આવરદા થઈ ગઈ. કેટલી? 1,000 વર્ષની. ભગવાનને શાંતિ ન થઈ. દ્વાપર યુગ પૂર્ણ થયો તો ભગવાને વળી 1 મીંડું ઉડાડ્યું એટલે આવ્યો કળિયુગ, અને કળિયુગમાં માણસની ભગવાનની આવરદા કરી 100 વર્ષની. હવે ભક્તો આપણે બધા ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, ભલા થઈને હવે 1 મીંડું ન ઉડાડજો. 1 મીંડું જો ઉડાડ્યું તો કેટલી થઈ જશે આવરદા? એટલે પ્રાર્થના કરીએ ભગવાને કે હવે જેમ છે એમ રહેવા દેજો, 100 વર્ષની આવરદા દીધી છે, પણ માણસ 100 વર્ષ હવે જીવતો નથી. જૂના માણસો જીવી ગયા પણ હવે માણસો જીવતા નથી. 100 વર્ષની આવરદા અલ્પ આયુષ વાળા માણસો થયા છે. તો કલ્યાણનું મુખ્ય સાધન શું છે? શાસ્ત્રનો નિચોડ શું છે? ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? ભગવાનના ચરિત્રો શું છે? ભગવાન કેટલા અવતારો ધારણ કરે? ભગવાન સ્વધામ ગમન કર્યું ત્યાર પછી ધર્મ કોને શરણે ગયો? અમને એ કથા સંભળાવો. કારણ કે તમે સર્વજ્ઞ છો, શાસ્ત્રને જાણનાર છો, એટલે અમને એક કથા સંભળાવો. સુત પુરાણીએ કથા સંભળાવી. કલ્યાણનું મુખ્ય સાધન છે નિષ્કામ ભક્તિ.
શાસ્ત્રોનો નિચોડ છે ભગવાનની નિષ્કામ ભક્તિ. ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન ભક્તોની રક્ષા કરવી એ છે. ભગવાનનું કર્મ એટલે ચરિત્ર, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા જગતને એ છે. ભગવાનના અવતારો અસંખ્ય છે અને ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ છે આ ભાગવત પુરાણની અંદર રહેલો છે. ખોદ ભગવાન રસરૂપ થઈ ને આ ભાગવતની અંદર ભગવાન પ્રવેશ કરી ગયા. વ્યાસ ભગવાનને સુખદેવજીને યાદ કર્યા છે. યજ્ઞો પવિત્ર વિધિ હજી થયો નહોતો, ગર્ભ થકી પ્રગટ થઈ જન્મ ધારણ કર્યા પછી સીધા વ્યાસ ભગવાન જંગલમાં ભાગ્યા છે આ સુખદેવજી મહારાજ. અને વાગદા પોતાના દીકરાને જોઈ વ્યાસ ભગવાને વ્યાકુળ થયા કે બેટા હે દીકરા ઉભો રહે ઉભો રહે. આમ પોકાર કર્યો ત્યારે સુખદેવજી મહારાજ બ્રહ્મ તન્મય હોવાથી સુખદેવજી વતી વૃક્ષની અંદર પોતે રહી અને વૃક્ષો જવાબ આપ્યો છે કે પિતાજી પાછો નહીં વાળું પાછો નહીં વાળું. ત્યારે સુખદેવજી ને પિતાજી એટલું કીધું, દીકરા જા ભલે પાછો ન મળે તો કઈ નહીં, પણ જનક રાજાને તું ગુરુ બનાવજે. આવા જે સુખદેવજી છે જે જનક રાજાના શિષ્ય તરીકે રહ્યા એને તકી જ્ઞાન પ્રાપ્ત કર્યું, આવા સુખદેવજીને યાદ કર્યા છે. ત્યાર પછી વ્યાસ ભગવાન જ્યારે ભાગવત કથાનો પ્રારંભ કર્યો ત્યારે શૌનક મુનિએ પ્રશ્ન કર્યો, હે સુપુત્ર પુરાણીજી, કસ્મિન યુગે પ્રવૃતેયમ સ્થાને વાકેન હેતુના ઉતા સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતાં મુનિઃ. શૌનક મુનિ બે હાથ જોડી પ્રશ્ન કર્યો કે કયા યુગની અંદર કયા સ્થળે કયા કારણથી કોની પ્રેરણાથી વ્યાસ ભગવાનને આ ભાગવત સહિતાનું નિર્માણ કર્યું એટલે ભાગવતની રચના કરી. ત્યારે વ્યાસ ભગવાન સુત પુરાણે જે શૌનક મહર્ષિઓને અદ્ભુત કથા સંભળાવેલી છે, કહે મહર્ષિઓ ભાગવતની રચના કઈ રીતે થઈ એની તો અદ્ભુત કથાઓ છે. સુત પુરાણી કઈ કહેવા જાય ત્યારે શૌનક મુનિ પાછો પ્રશ્ન કર્યો કે સુખદેવજી મહારાજ જગત થકી નિર્લેપ હતા, જન્મ થયાની સાથે જંગલમાં નીકળી ગયા હતા, તો આવા નિર્લેપ અનાસક્ત સુખદેવજી મહારાજનો રાજા પરીક્ષિત સાથે સંવાદ કઈ રીતે થયો અને પરીક્ષિત રાજા રાજ્યનો ત્યાગ કરી ગંગા કિનારે આ મરણ અનાશન વ્રત લઈને શા માટે બેઠા એ મને કથા કહો. ભાગવતની હવે અહીંયા કને શરૂઆત થાય છે. ભાગવતના રચિતા વક્તા શ્રોતા એની અદ્ભુત કથા કહે છે. વ્યાસ ભગવાનને મનમાં અસંતોષ છે. સુત પુરાણી કહે છે કે એક દિવસ સવારના પોરમાં સરસ્વતી નદીના પવિત્ર કિનારે સામ્યપ્રસ્થ નામના આશ્રમમાં બેઠા છે વ્યાસ ભગવાન. બાજુમાં વહેતી નદી સરસ્વતી એમાં સ્નાન કરેલું છે. આંખ મીચીને ભવિષ્ય જોયો, ખ્યાલ આવ્યો, ઓહો હળહળ કળિયુગ આવે છે, ટૂંક સમયમાં આવશે પૃથ્વી ઉપર કળિયુગ, જેને કારણે માણસો કૂટભાષી થશે, અલ્પ આયુષ વાળા મંદ બુદ્ધિ ભાગ્યહીન
અને ઉપદ્રવ ગ્રસ્ત અલ્પ આયુષ વાળા થશે, તો એ સમયમાં મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થશે એ જોઈને ઉદાસ થયા છે. કલ્યાણ થાય એવા હેતુથી વેદના ચાર વિભાગ કર્યા, એક વેદમાંથી ચાર વિભાગ કર્યા. છતાંય મનમાં શાંતિ નથી ભક્તજનો, તો મનુષ્યના કલ્યાણને માટે મહાભારત નામે ઇતિહાસની રચના કરી. છતાંય સંતોષ ન થયો, આ રીતે એક પછી એક 17 પુરાણની રચના કરી, પણ મનમાં હજી અશાંતિ છે. બેઠા છે, શાંતિનો ઉપાય ગોતે છે. એ જ વખતે નારદજી હાથમાં વીણા લઈ શ્રીમન નારાયણ નારાયણ ધૂન કરતા કરતા આવ્યા છે. એના આશ્રમમાં ખિન માનસ વાળા ઉદાસીન વ્યાસ ભગવાનને બેઠેલા જોયા. અવાજ આવ્યો નારાયણનો, વ્યાસ ભગવાન ચમક્યા, હો આ તો નારદજી પધાર્યા. ઉભાથી સ્વાગત કર્યું, દર્ભનું આસન આપ્યું છે, વિધિ પૂર્વક એનું પૂજન કર્યું છે. સુત પુરાણી કહે કે સૌનક આસન ઉપર બિરાજિત થઈ કરી અને નારદજીએ વ્યાસ ભગવાનને પૂછ્યું છે કે હે પ્રભુ, આટલા ઉદાસ તમે કેમ દેખાઓ છો? વ્યાસ ભગવાનને અસંતોષનું કારણ કહ્યું કે નારદ, કલયુગના મનુષ્યોના માટે કલ્યાણના મેં ઘણા ઉપાયો કર્યા, એક વેદના ચાર વિભાગ કર્યા, 17 પુરાણો લખ્યા, છતાંય મનમાં મને સંતોષ નથી થતો, આત્મામાં જોઈએ એવી શાંતિ નથી થતી, આનું કારણ મને સમજાતું નથી. તો આપ બતાવો, બ્રહ્માના માનસ પુત્ર છો, તમે તો વધુ જાણો છો, સર્વજ્ઞ છો, કોઈ એવું રહસ્ય નથી કે તમારાથી છુપાયેલું હોય, કૃપા કરીને મારામાં જે રહેલી અશાંતિ અસંતોષ છે એનું કારણ તમે કહો. ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, અત્યાર સુધી તમે જે કંઈ કર્યું છે ને એ કેવું છે? તમે અત્યાર સુધી જાનૈયાના ગીત ગાયા છે, પણ વરરાજાના ગીત હજી તમે ગાયા નથી. લોકોના ઉદ્ધારને માટે તમે ઘણું બધું લખ્યું છે, ધર્મ ઉપર વ્યાખ્યા કરી, અર્થ ઉપર, જ્ઞાન ઉપર, વૈરાગ્ય ઉપર વાતો કરી, પણ ભક્તિની વાત તમે હજી કરી નથી. ભગવાનનું અદ્ભુત પાવનકારી દિવ્ય ચરિત્રો છે, એનું તમે હજી રસપાન હજી કર્યું નથી. માટે ભક્તિને કેન્દ્રમાં રાખી અને એક ભાગવત સંહિતાની તમે રચના કરો, જેમાં ભગવાનના ચરિત્રો કંડારેલા હોય, ભરાયેલા હોય, એવી એક સંહિતાનું તમે રચના કરો, તમારી અશાંતિ દૂર થઈ જશે. નારદજીએ ભગવત ચરિત્રનો મહિમા ગાયો છે, ખૂબ મહિમા ગાયો કે હે પ્રભુ, પૂર્વ અનેક લાખો જીવાત્માઓ થઈ ગયા, અનન્ય ભાવે ભગવાનનું શરણ સ્વીકારી ભગવાનનું ભજન કર્યું, કદાચ એમાં વર્ણાશ્રમ ધર્મ લોપાઈ ગયો, ભજન પરિપક્વ ન થયું એ પહેલા જ એના શરીર પડી ગયા હોય, છતાં પણ એ જીવાત્માનું ક્યારે પણ અમંગળ થયું નથી, એને બીજા જન્મમાં અવશ્ય ફળ મળે છે. વૃત્રાસુર જળ ભરત એની કથા કહેલી છે. અરે બીજાની ક્યાં વાત કરવી, મારું જ ઉદાહરણ તમે લઈ લો. અહમ પુરાતીત ભવે બહમ મુને દાસ્યાસ્તુ કસ્યાચ ન વેદવાદિના નિરૂપિતો બાલક એવ યોગિના શુશ્રુણે પ્રાવુષી નિવિવિક્ષતા. નારદજીએ પોતાની આત્મકથા સંભળાવેલી છે કે એક દાસીનો પુત્ર હું હતો, ચાતુર્માસ ગાળવા માટે સંતો પધાર્યા, મારી માએ મને સંતોની સેવામાં રાખ્યો, 5 વર્ષનો હતો, સંતો તો સમદ્રષ્ટિવાળા, આ મારું ને આ મારું નથી એવો તો ભાવ ન હોય, સેવા કરું
રાત્રિએ સમાગમ કરું, ભગવત ચરિત્ર મને કહે. ધીરે ધીરે સંતોની કૃપા મારી ઉપર ઉતરી અને સંતોની કૃપાથી મારી બુદ્ધિ છે ને પવિત્ર થઈ, નિર્મળ થઈ. જે કઈ સંતો ઠાકોરજીનો થાળ બનાવે વધે મને આપે તો હું જમી લેતો, અને એ પ્રસાદ જમવાથી મારા પૂર્વ જન્મના પાપ ધોવાઈ ગયા અને મારું હૃદય શુદ્ધ થયું. ભજન ભક્તિમાં મને રુચિ લાગી. સંતો સરસ કથા કહેતા, એકાગ્ર ચિત્તે સાંભળતો અને એ કથા શ્રવણથી બુદ્ધિ મારી પવિત્ર થઈ, બ્રહ્મરૂપ થયો, સત અસતનું જ્ઞાન થયું. આમ કરતા કરતા ચાતુર્માસ પૂર્ણ થયો ને સંતો વિદાય લે છે. મેં સંતોના પગ પકડી લીધા કે જાઓ ભલે પણ મને સાથે લેતા જાઓ. સંતોએ ના પાડી કે આ જગતમાં તારી માતા એકલા છે, જો કોઈ આશરો હોય તો એક તો છે, માટે માની સેવા કર. એનું જ્યારે શરીર પડે ત્યાર પછી તું આવજે અમારી પાસે, ચોક્કસ રાખીશું. એટલે સંતોના કહેવાથી રોકાણો, મારી માની સેવા કરું છું. આમ કરતા કરતા ભક્તજનો, નારદજી કહે છે એકનો એક દિવસ મારી માતા છે, એક શેઠ ને ત્યાં દાસી છે, વાસણ ધોવાનું કપડાં ધોવાનું કામ કરે છે, અને એમાં સવારના પોરમાં એક દિવસ સંતો જ્યારે ચાલ્યા ગયા ત્યારબાદ ગાય ધોવાના નિમિત્તે વહેલી સવારે મારી માતા નીકળી, અંધારું છે, રસ્તામાં ખબર ન પડી અને મારી માતાનો પગ આવ્યો છે સરપ ઉપર. સરપ ઉપર પગ પડવાથી સર્પ એ જ વખતે દંશ માર્યો મારી માતાને અને મારી માતાનું મૃત્યુ થયું. અંત્યેષ્ટ ક્રિયા કરી 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 અને મને જે વાતની ઝંખના હતી સંતો પાસે જવાની, આજે એ માર્ગ ખુલ્લો થઈ ગયો. બસ પછી તો 24 કલાક ભગવાનનું ભજન કરતો કરતો ઉત્તર દિશા તરફ ચાલ્યો. એક મોટો વડ આવ્યો, વડ નીચે બેસી કરી સ્નાન કરી જલપાન કરી થાક ઉતાર્યો. સંતો શીખવાડ્યું તું એ બધું મેં કર્યું, ભગવાનનું ધ્યાન કરું, ભક્તિ ભાવથી ભગવાનનું ધ્યાન કર્યું તો ભગવાન દર્શનની મને લાલસા ઓર જાગી, આંખમાં અશ્રુ ભરાઈ આવ્યા. અહો, જે ભગવત પ્રાપ્તિ માટે મેં ઘર છોડ્યું, આટલી સાધના કરીને હજે ભગવાન મને દર્શન ન આપ્યા. જ્યારે મારું હૃદય જ્યારે ભાવ ભીનું બન્યું ને ત્યારે ઓ ચિક્તાના ભગવાન છે ને મારા હૃદયમાં પ્રગટ થઈ ગયા. ભગવત દર્શન થયા, શરીરમાં રોમાંચિત રોમાવલી ખડી થઈ ગઈ. હજી એ સ્વરૂપ એના દર્શન કરી એનું પાન કરું ન કરું ત્યાં સુધી એ સ્વરૂપ દેખાતું બંધ થયું, અદ્રશ્ય થઈ ગયું. આંખ ખોલીને સ્વરૂપને શોધવાની ઘણી કોશિશ કરી પણ સ્વરૂપ મને મળ્યું નહીં, એના દર્શન ન થયા. જોર જોરથી રડવા લાગ્યો. મારું રુદન સાંભળી આકાશવાણી થઈને આકાશવાણીએ એટલું કીધું કે હે બાળક, તું આ જન્મમાં મારું દર્શન નહીં કરી શકે, કારણ કે તું હજી અપરિપક્વ યોગી છે, હજી તું પાત્ર બન્યો નથી મારા દર્શનનો. તને લાલસા હતી એટલે થોડાક મારા દર્શન થયા છે, હજી સેમ્પલ બતાવ્યું મેં મારા સ્વરૂપનું, પણ સંપૂર્ણ મારા સ્વરૂપની ઝાંખી તો તને આ જન્મમાં નહીં થાય. જ્યારે શરીર છોડીશ, બીજા જન્મે તું મારો પાર્ષદ થઈશ, ત્યારે તને મારા સ્વરૂપની ઓળખાણ થશે. અને બસ તે દિવસથી ભગવાનનું ભજન કરું, ચરિત્ર સંભાળું, ધ્યાન કરું, આ રીતે ભગવાનને રાજી કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા ને ભગવાન રાજી થયા. અને સાત સ્વર વાળી મહતી નામની વીણા મને આપી અને એ વીણા લઈ કરી અને ભગવાનની કૃપાથી પછી હું આ લોકની અંદર હું ફર્યા કરું છું. ભગવાનનું નામ લીધા કરો, જ્યાં મન થાય ત્યાં જાઉં છું, બિલકુલ કોઈ મને રોકવાવાળું નથી. ભગવાનના નામનું ગાયન કર્યું,
તો મને આ સિદ્ધિ મળી ગઈ. ભગવાનના બ્રહ્માના માનસ પુત્ર તરીકે મને વિરોધ મળ્યો. ભક્તજનો, એક દાસી પુત્ર આજ દેવર્ષિ નારદ થઈ ગયા. એક જન્મમાં દાસી પુત્ર, યા બીજા જન્મમાં દેવર્ષિ નારદ થયા. દાસી પુત્ર માંથી એક દેવર્ષિ નારદ ની યાત્રા જયારે આપણે જોવા જઈએ ને, તો એના ત્રણ કારણો દેખાશે. પેલો છે સત્સંગ. સંતનો યોગ થયો, દાસી પુત્ર ને જીવનનો માર્ગ બદલાઈ ગયો. બીજા નંબરમાં આવે છે ભગવાનના ચરિત્રોનું શ્રવણ. સંતો થકી ભગવાનના ચરિત્રો સાંભળ્યા. અને ત્રીજા નંબરમાં ઘર છોડી જંગલમાં જઈ ભગવાનનું ભજન કર્યું. આ ત્રણ ઉપાયને કારણે દાસી પુત્ર માંથી એક દેવર્ષિ નારદની પદવી મળી ગઈ. ભક્તો, ભજનનો પ્રતાપ તો જુઓ, કેટલો ભજનનો પ્રતાપ છે. આપણા સંતો મન મૂકીને આ ભજનનો મહિમા ગાયો છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી જ્યારે કોઈની ફિકર રાખ્યા વિના જ્યારે ભજનની અંદર મશગુલ થાય, ગાંડો બની જાય ને જ્યારે ભજન કરે ને, ત્યારે એ વ્યક્તિને મોટાઈ કેટલી મળે છે. આપણા મુક્તાનંદ સ્વામી અદ્ભુત ભજનનો મહિમા ગાયો છે. બે લીટી એની શ્રવણ કરી કે ભજનમાં તાકાત કેટલી છે. હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ પરસી હરિભજન ની અંદર તાકાત બહુ છે.
જે જે પૂર્વે ભગવાનના ભક્તો થઈ ગયા, અત્યારે થયા છે અને ભવિષ્યમાં થશે, એ બધા જે ભગવાનનું ભજન કરશે તો એમને મન માની મોટાઈ મળશે. અને ભજન કરવાથી મોટાઈ કેટલી મળે તમે જુઓ. ખુદ નારદજી બતાવે વ્યાસ ભગવાનને કે એક દાસી પુત્ર હું હતો, મને સંતનો યોગ થયો, સત્સંગ થયો, સંત થકી ભગવત ચરિત્રો સાંભળ્યા, ભગવાનનું ધ્યાન કરવું એ મેં શીખ્યું, અને એ બતાવેલો માર્ગ મેં મારા જીવનમાં અપનાવ્યો, તો દાસી પુત્ર હું હતો, જગ જાહેર, પણ ભગવાનનું ભજન કર્યું, ભજન કરતા કરતા આજ હરિનું મને કહેવાય ગયું. આજ વેદ પુરાણની અંદર નારદજીની પ્રશંસા થાય છે, એનું નામ લેવાય છે જગતની અંદર કે ભગવાનનું મન છે નારદજી. કેટલો ભજન અહોર નિશ હાથમાં વીણા લઈને નારાયણ નારાયણ કર્યા જ કરે, કર્યા જ કરે, થાકે જ નહીં. આઠે પોર ભગવાનનું ભજન કર્યું, દેવર્ષિ નારદની પદવી મળી, ભગવાનનું મન કહેવાય ગયા, આજે નહીં યાદ કરી છે. અરે એટલું નહીં, મુક્તાનંદ સ્વામી એમ કહે કે ભગવાનની આપણે આરાધના કરીએ, ભગવાનનું ભજન કરીએ, પ્રેમથી સેવા કરીએને તો ભગવાનની હારે દેવા મળે, એ ભગત ભગવાનની હારે પૂજાતો થઈ જાય. હે રાધા અતિ પ્રેમ મગન થઈ ઉર્ધાર્યા ભજન કરે નર નારી રે, હરિ ભજતા સહુ મોટ પામે, હરિ ભજતા સહુ મોટ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, હરિ ભજતા સહુ મોટ પામે. અખંડ એવા તણ પામી રે, હરિ ભજતા સહુ મોટ પામે, હરિ ભજતા સહુ મોટ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, હરિ ભજતા સહુ મોટ પામે, હરિ ભજતા સહુ મોટ પામે, હરિ ભજતા. રાધાજીની વાત કરી જુઓ ભક્તો, પ્રેમ મગન થઈ કરીને એક ભગવાન વેચાણ બની ગયા, ઓરથી ભગવાનને અંતરમાં પધરાવ્યા, ભગવાનનું ભજન કર્યું, બસ કનૈયા સિવાય બીજું કોઈ આ જગતમાં મારું છે જ નહીં, આવું દ્રઢ નક્કી કરીને જ્યારે કનૈયાનું ભજન કર્યું, એ ભગવાનને અંતરમાં ધાર્યા, ભજન કર્યું તો આજ એમને પાયે બેસવા એમને મળી ગયું.
ભગવાનની હારે પૂજાય છે, દરરોજ એમની આરતી થાય, ભગવાનની હારે થાળ જમવા મળે, નવા વસ્ત્રો દરરોજ પહેરવા મળે, નવા નવા દાગીનાઓ. આજ ભગવાનની હારે બેસીને આજ પૂજાય છે. લો, એક ભગવાને અંતરમાં પધરાવ્યા, એનું ભજન કર્યું તો આટલી મોટી પદવી મળી ગઈ. મુક્તાનંદ સ્વામી કહે કે મને મળેલો સાંભળ્યો આવો દયાળુ છે, એને શરણે આવો, એનું ભજન કરો તો ભવો ભવના દુઃખ છે ને બધા ટળી જશે, ને આ લોકમાં ને પરલોકમાં મનમાની મોટી મોટાઈ મળશે, નામ તમારું અમર થઈ જશે. આ તો આપણે યાદ એવા વ્યક્તિઓને કર્યા કે જેમને ભગવાનનું ભજન કર્યું એમને. નારદજી વ્યાસ ભગવાનને આ જ વાત કરે છે કે પ્રભુ અશાંતિનું કારણ એ જ છે કે તમે અત્યાર સુધી જાનૈયાના ગુણ ગાયા, વરરાજાના ગુણ ગાયા નથી, તો હવે તમે જાન એટલે વરરાજાના ગુણ ગાઓ. ભક્તિની વ્યાખ્યા કરો, તમારું નામ છે વ્યાસ, અર્થાત વિસ્તાર કરે એને વ્યાસ કહેવાય. પિતાજી થકી હું ચતુશ્લોકી ભાગવત ભણ્યો છું, એનું જ્ઞાન આપું છું, એ જ્ઞાનનો તમે વિસ્તાર કરો. આટલું કઈ નારદજીએ ચતુશ્લોકી ભાગવત ભણાવ્યું, અને એ ભણ્યા પછી નારદજી એટલું કીધું કે હે પ્રભુ, હવે આ ચતુશ્લોકી ભાગવત છે, ચાર શ્લોકમાં છે, એનો તમે વિસ્તાર કરી શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરો, અસંતોષ દૂર થશે. બસ આટલી વાત કરી, વીણા વગાડતા નારદજી ત્યાંથી વિદાય થયા. નારદજીના ગયા પછી વ્યાસ ભગવાન સરસ્વતી નદીમાં સ્નાન કર્યું, આશ્રમમાં બેસે આચમન કરે, ભગવાનનું ધ્યાન કર્યું છે. કળિયુગના માનવને માટે, એનું કલ્યાણ થાય ઉદ્ધારને માટે વ્યાસ ભગવાને નારદજીના કેવા અનુસાર પરમહંસોની સહિતા એવા શ્રીમદ ભાગવતની રચના કરી કે જે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો ભક્તજનો, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવત, એની રચના વ્યાસ ભગવાને કરી, પોતાના આશ્રમમાં બેસી કરી, 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો ચાર શ્લોકમાંથી. ભણાવો કોને હવે? મૂંઝવણ થઈ, યાદ આવ્યું કે મારો દીકરો છે પણ વનમાં ગયો છે, પોતાના શિષ્યોને મોકલી સુખદેવજીને પાછા બોલાવ્યા છે, અને સુખદેવજીને આ ભાગવત ભણાવ્યું અને આજ્ઞા કરી કે હવે જગતમાં પૃથ્વી ઉપર આનો વિસ્તાર કરો. અને વ્યાસ ભગવાનને કીધેલું જે વચન પોતાના દીકરાને, સુખદેવજી આ ભાગવત છે, એક પરીક્ષીના માધ્યમથી આ જગતની અંદર પછીનો વિસ્તાર કર્યો. એટલે શૌનક મુનિએ કીધું કે પ્રભુ, ભાગવતની રચના એના વક્તા તમે એની ઝાંખી કરાવી, એના શ્રોતા રહી જાય છે, તે શ્રોતાનો જન્મ કઈ રીતે થયો એની કથા સાંભળવા ઈચ્છું છું. શા માટે પરીક્ષિત અનશન વ્રત લઈ રાજ્યનો ત્યાગ કરીને ગંગા કિનારે આવ્યા એ મને કથા સંભળાવો. એ કથા આવે સંભળાવે છે. ભાગવત બહુ વિસ્તાર વાળું છે. પરીક્ષિતના જન્મ સંબંધીની કથા સુત પુરાણી શૌનક મુનિને સંભળાવે, એ માટે મહાભારતમાં દ્રષ્ટિ નાખવાની જરૂર પડે. ભક્તો, સુત પુરાણી કહે, મહાભારતનું યુદ્ધ થયું, કૌરવો ને પાંડવો વચ્ચે બંને પક્ષમાં ઘણા બધા વીર ગતિને પામ્યા. કુરુક્ષેત્રની ભૂમિ છે, લોહી લુહાણ થઈ ગઈ. એકલા જ ભીમસેને 99 કૌરવોને વીરગતિએ પહોંચાડી દીધા. એક દુર્યોધન બાકી રહ્યો. માયાવી વિદ્યાને જાણતો તો એના પ્રભાવથી સરોવરના તળિયે જઈને બેસી ગયો. ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને જ્યારે કિનારે આવ્યા છે, દુર્યોધન દેખાણોને ભીમસેન દુર્યોધનને ગદા યુદ્ધ માટે લલકાર્યો છે કે દુર્યોધન, તને જાણો છું, મારી બીકે તું સરોવરની અંદર જઈને સંતાણો છે,
જો સુરવીર હોય તો બારો આવ અને યુદ્ધ કર મારી સાથે. અને દુર્યોધન કઈ ઓછો નતો ભક્તો હો, સુરવીર હતો, ચેલેન સ્વીકારી બહાર આવ્યો સરોવરથી. અને ભીમસેન દુર્યોધન વચ્ચે ભયંકર ગદા યુદ્ધ થયું. ભીમસેનની પ્રતિજ્ઞા છે કે દુર્યોધનની આવરું એટલે જંગા મારે ભાંગવી, એની પ્રતિજ્ઞા છે. એટલે પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પ્રચંડ ગદાના પ્રહારથી એમને દુર્યોધનના સાથળ ભાંગી નાખ્યા. અને ભગવાનની કૃપાથી વિજય થયો પાંડવોનો એ યુદ્ધની અંદર. વિજય થયો એટલે શાંતિથી પાંડવો પાછા આવી છાવણીમાં સૂતા છે, વિજય ઉત્સવ મનાવી રહ્યા છે. આ બાજુ જેના ઓરો ભાંગેલા છે, સાથળ ભાંગેલા છે, લોહી લુવાણ છે, લોહીનું ખાબોચિયું બરાણું છે, લોહીથી લથડાતો પડેલો દુર્યોધન રીબાય છે. એવામાં કૃપાચાર્ય કૃતવર્મા અને અસ્વસ્થામાં આ ત્રણ ત્યાં આવ્યા છે. દુર્યોધનની આ સ્થિતિ જોઈ અસ્વસ્થામાં તેનો એનાથી સહન ન થયું, જોઈ ન શકાણું. એનો મિત્ર છે એટલે અસ્વસ્થામાં કહે કે મિત્ર હવે વીર ગતિને તું પામી જા, તારા આત્માનું તું કલ્યાણ કરી લે, મારે તારી આ સ્થિતિ જોઈ શકાતી નથી. મિત્ર બોલ, કાંઈ તારી અંતિમ ઈચ્છા હું પૂર્ણ કરું, તને સંતોષ થાય. દુર્યોધન કહે છે કે મિત્ર એક ઈચ્છા છે, આ યુદ્ધમાં 99 મારા ભાઈઓ મરાઈ ગયા, વીર ગતિને પામી ગયા, મારું પણ હમણાં જ મૃત્યુ થશે, પણ મને એ વાતનું દુઃખ નથી કે મારા ભાઈઓ મરાઈ ગયા, વીર ગતિને પામી ગયા. અમે 100 એ 100 જણા વીર ગતિને પામી જશું એનું દુઃખ નથી, પણ વાત દુઃખ એ વાતનું છે કે અમારા શત્રુ જે 5 પાંડવ કહેવાય ને, એ 5માંથી એકનો વાળ વાંકો ન થયો, 5માંથી એકે મરાણો ને બધા હજી જીવિત છે. એ 5માંથી એક જો મરે ને તો મને ચેન પડે, અંતરમાં શાંતિ થાય. એકને મરેલો જો છો, અસ્વસ્થતા સમજી ગયો કે બસ પાંડવોને મારી આવું, ઉપડ્યો. પણ મનમાં વિચાર કરે કે સામે છાતીએ જવામાં ફાયદો નથી, સુરવીર છે એટલે એને કાવતરું ગળ્યું છે, મારવાનું નક્કી કર્યું. સુતેલા પાંડવો છે છાવણીમાં, ભગવાન અંતરજામી જે જાણી ગયા કે અસ્વસ્થમાં મારવા માટે આવે છે. છાવણીમાં આવ્યા તો સુતા છે. ભગવાન વિચાર કરે કે પાંડવોને કોઈ જાતની ચિંતા નથી, ગસ ગસાટ સુતા છે. જગાડ્યો અર્જુન, પાર્થ હજી યુદ્ધ પૂરું થયું નથી ને આમ ચેનથી તું સૂતો છે? આ યુદ્ધની છાવણી છે, હસ્તિનાપુરની ગાદી હજી બાકી છે, તમે આમ 5 સુતા છો, તમને કોઈ જાતની ચિંતા નથી? અર્જુન કહે કે કેશવ, તમે અમારું જીવન છો, તમારા ચરણે સમર્પિત કર્યું છે અમે અમારું જીવન, એટલે હવે અમારી ચિંતા શાની હોય? અમારી ચિંતા કરનાર જ્યાં સુધી જાગે છે ત્યાં સુધી અમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અને ભક્તો 100% વાત સાચી છે કે પોતાનું જીવન ભગવાનના ચરણમાં સમર્પિત કરી દે ને જે વ્યક્તિ, તેની ચિંતા બધી ભગવાન છે ને સ્વીકારી લે છે. અમને ચિંતા નથી ભગવાન, તમે પ્રભુ તમે જાગો છો એટલે. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો નહીં જાય, હરિ જે કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય. આવું જેને દ્રઢ થઈ જાય ને ભક્તો, પછી એને કોઈ જાતની ચિંતા કરવાની હોતી નથી. ઓલી સિંહ ઓલી જંગલમાં રહેલી લંગડી ઓલી બકરી, એને ભક્તો એક સિંહનો પગ મળી ગયો, સિંહના આશરે એના પગલે જો એ જીવિત રહી ગઈ, કોઈ હિંસક પશુ એને અડ્યા નહીં, એનું રક્ષણ કર્યું, જથા યોગ્ય સ્થાને એ બકરી પહોંચી ગઈ. એક જીવના આશરે રહી તો તુલસીદાસજી તો એમ લખે રામાયણની અંદર કે જીવ જીવ કે આશરે, અરે જીવ જીવ કે આશરે, જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર આશરે, ક્યું બિગડેગા વળી કાજ.
એક જીવ બીજા જીવનો આશરો લઈને રાજ કરતો હોય, જીવી જતો હોય, તુલસીદાસજી કહે છે રઘુવીર નો આશરો લે, એનો ચરણ સ્વીકારે, તો જગતમાં કોણ એવું જન્મ્યું છે કે એનો વાળ વાંકો કરી શકે? કોઈ પણ વાળ વાંકો કરી શકે નહીં. ભગવાન પાંડવોને લઈ ગયા છે દોર, કાંઈ પ્રશ્ન ન કર્યો. આ બાજુ રાત્રિમાં અસ્વસ્થતામાં આવ્યો છે, એમના પાંચ દીકરા સૂતા છે છાવણીમાં. કપટ કરી પાંચે પાંડવ પુત્રના મસ્તક ધડથી અલગ કરી એક ભારો બાંધી અને દોડતો પોતાનો મિત્ર દુર્યોધન એમની પાસે લાવ્યો છે. અસ્વસ્થમાં આવીને વાત કરે કે મિત્ર, તારી ઈચ્છા પૂર્ણ કરી પાંચે પાંડવોના મસ્તક કાપીને લાવ્યો છું અને આગળ ભારો ધર્યો. દુર્યોધન કહે કે મિત્ર, પાંચ માંથી ભીમનું માથું જે હો ને એ મને લાવ, મને એની સાથે બહુ વેર છે, એનો મસ્તક મને આપ. અને એક મસ્તક કાઢીને આપ્યું. દુર્યોધન હાથમાં લે, બહુ એને ખાર ક્રોધ છે, મુઠ્ઠી વાળીને કક્કડ ભૂસ થઈ ગયો મસ્તક. અને દુર્યોધન કહે કે અસ્વસ્થમાં આ ભીમનો મસ્તક ન હોય, માથા ઉપર હાથ મૂકીને રડે કે ત્યાં શું કર્યું, આ પાંડવોના મસ્તક નહીં પણ એમના દીકરાના મસ્તક છે. અમારા કુળને આગળ વધારનાર પાંચ પાંડવોના દીકરાઓ હતા એને આજ તે મારી નાખ્યા, અમારો વંશ વેલો તે કાપી નાખ્યો. અરે અમને પાણી આપનાર કોઈ બાકી નહીં રહ્યો. અતિ આઘાત લાગ્યો નો ભક્તો દુર્યોધનને. અરે જિંદગી એટલા બધા પાપ કર્યા છે કે પાપના પોટલા ઉપાડી શકતો નથી, ને અંતકાળે વળી એક પાપનું પોટલું એમાં વધારો થયો. આઘાત લાગ્યો, દુર્યોધનનું શરીર પડી ગયું, બહુ ડર લાગ્યો એમને. પાંચ પાંડવો જીવિત છે, મને છોડશે નહીં, એટલે ભાગ્યો છે. સવારથી દ્રૌપદી જાગે, પોતાના દીકરાઓને જગાડે, ત્યાં તો ધડ મસ્તક વિનાના ધડ દેખાણા પોતાના પાંચ દીકરાઓને પોક મૂકી છે દ્રૌપદીએ. અને ભક્તો વિચાર, કોઈ માવડીની કેવી સ્થિતિ એ વખતે થઈ હશે, પાંચ દીકરા મસ્તક વિનાના પડ્યા હોય અને એને જગાડવા જાને, જ્યારે મૃત પાયે દીકરાને જુએ તો માવડીની દશા કેવી થઈ હશે. ખૂબ આક્રંદ કર્યું છે અને એ વિલાપ સાંભળી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો. પાંડવો રુદન સાંભળીને દોટ મૂકી આવીને જુએ, પાંચ દીકરાઓ મરેલા છે. ગાંડીવ ધારી અર્જુન પ્રતિજ્ઞા કરી કે દેવી, પાંચ પુત્રોને મારનાર, હત્યા કરનાર એ આતતયનું મસ્તક કાપી એના માથાનો પાટલો કરી એની ઉપર તમને બેસાડીને સુતકનું સ્નાન કરાવીશ, ત્યારે જ હું તમારા આંખના અશ્રુ છે ને લૂસીશ. આ ગાંડીવધારી અર્જુન પ્રતિજ્ઞા કરે છે. કેશવ કરો રથ તૈયાર, એ આતતાયનું મસ્તક મારે જુએ. અને કૃષ્ણ ભગવાને રથ તૈયાર કર્યો, દોડાવ્યો છે રથ. અસ્વસ્થામાંનો પીછો કર્યો, ખબર પડી કે અર્જુન આવે છે પાછળ, પોતાના રક્ષણ માટે આગળ દોડ્યો છે, પણ કોઈ ઉપાય પછી બચવાનો દેખાણો નહીં. એટલે એ જ વખતે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ભક્તજનો, અને બ્રહ્માસ્ત્ર સૃષ્ટાની સાથે જ દસે દિશાઓમાં પ્રચંડ તેજ છવાઈ ગયો. આકાશમાંથી અગ્નિઓની વર્ષા થવા લાગી, ઠેર ઠેર ઠેકાણે આમ ઉલ્કાપાત થવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી, સમુદ્ર ખળભળ્યો, પૃથ્વી ઉપર પ્રલયની સ્થિતિ સર્જાઈ ગઈ. અર્જુન બૂમો પાડવા લાગ્યો, કેશવ આ શું થાય છે, મને સમજાતું નથી, આ એક અગ્નિ ઓક્તું બ્રહ્મ તેજ મારી સામે આવી રહ્યો છે, એનાથી મને બચાવો, મારું રક્ષણ કરો, નહીં તો હમણાં જ મને બાળીને ખાખ કરશે. ભગવાન કૃષ્ણને શરણે અર્જુન ગયા છે. મને સમજાતું નથી, આ સોચે શા માટે મારી તરફ આવી રહ્યું છે, મારું રક્ષણ કરો. આવી જયારે શરણાગતિ સ્વીકારી ભગવાને કીધું, પાર્થ, ગુરુ પુત્ર અસ્વસ્થમાં છોડેલું બ્રહ્માસ્ત્ર છે, એના તેજમાં, એ તેજને દબાવવા માટે બીજું કોઈ પણ અસ્ત્ર સમર્થ નથી, અસ્વસ્થમાં છોડેલું એ બ્રહ્માસ્ત્ર છે. પણ પાર્થ, બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અસ્વસ્થમાં, છોડતા આવડે છે પણ એને પાછું વાળતા આવડતું નથી.
અને એ વિદ્યાને તું જાણે છે. બ્રહ્માસ્ત્રનો તોલ બ્રહ્માસ્ત્રથી થાય માટે બ્રહ્માસ્ત્રની સામે જો બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે તો જ એ બ્રહ્માસ્ત્ર પાછું વળે, એ વિના બીજો કોઈ ઉપાય નથી. અને એ જ વખતે ભક્તો ભગવાનની પ્રદક્ષિણા કરી ભગવાનને પગે લાગ્યા, અર્જુન ઉભા થયા અને મંત્ર ભણી અને બ્રહ્માસ્ત્રના નિવારણને માટે અર્જુને સામુ બ્રહ્માસ્ત્ર છોડ્યો, બંને આકાશમાં અથડાયા, મહાભયંકર પ્રલયકનું વાતાવરણ સર્જાણું અને ભગવાનની અનુમતિથી અર્જુને બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા. વાતાવરણ શાંત થયું. અસ્વસ્થતામાં ને ભક્તો બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું પણ પાછું વાળતા આવડતું નહોતું. આજે સમાજમાં ગામડાઓમાં આવી સ્થિતિ છે, ઘણા લોકોને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે, મારતા આવડે પણ પાછું વાળતા આવડે નહીં. આ ભાગવત છે ને ઘણું બધું શીખવી જાય છે જો આપણે લેતા આવડે તો. છોડતા બધાને આવડે, પાછું વાળતા નથી આવડતું, એટલે જ ઘરમાં આજે ઝઘડાઓ છે. ઘણી ભક્તો સાસુમાં એવી હોય કે સવાર પડે દીકરી હોય કે પછી પુત્ર વધુ હોય અને એક બે સવારના પૂર્વમાં બ્રહ્માસ્ત્ર મારે મારે ને મારે. ભાગવત શીખવે, મારતા જો આવડતું હોય તો પાછું વાળતા પણ શીખજો. બધાની કથા છે આની અંદર. સવારે કદાચ જો વહુને એક બ્રહ્માસ્ત્ર મરાઈ ગયું હોય ને તો બપોર થાય ને ત્યારે પાછું વાળી લેવું. એ વહુ કપડાં ધોતી હોય ને સાસુમાં જઈને કહે કે વહુ બેટા કપડાં પછી ધોવાશે, ચાલો ભોજનનો સમય થઈ ગયો, સાથે રહીને ભોજન કરી લો. આટલું કે ને વહુને કેટલું થાય કે હો બા કેટલી મારી સંભાળ રાખે છે. આ બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું કહેવાય. આ ભાગવત શીખવે છે ભક્તો, નહીં તો એકબીજાને એકબીજા ઉપર બસ ખીજા સિવાય કઈ આવડતું જ નથી, વઢવા સિવાય કઈ આવડતું જ નથી. સવાર થાય સાંજ સુધી બસ ટોક ટોક ચાલુ જ હોય, મારવાનું ચાલુ જ હોય, આમ નથી કરતી તેમ નથી કરતી. ને દીકરો હો તો બાપને કહે, બાપ દીકરાને કહે, સાસુ વહુને કહે, વહુ આવી હોય તો સાસુને કે, પણ માર્યા જ કરે, માર્યા જ કરે. એક ઘરની અંદર સાસુ વહુ રહે. હવે જો ભક્તો બેના ઘર હરખા ના હોય તો ભળે નહીં. વહુ બહુ સારી હતી, એને વિચાર થાય કે સાસુ માને રાજી કરું, રસોઈ કરીને દરરોજ સરસ મજાનું ભોજન કરીને વહુ આ સાસુ માને જમાડે. એમાં એક દિવસ કઢીની શોખીન સાસુમાં એટલે સરસ મજાની કઢી બનાવી હો, લીમડો નાખીને કાઠિયા વાળી. પણ ન કરે નારણ, એ દિવસે કદાચ નજર ચૂક થઈને મીઠું હેલું પડી ગયું કઢીમાં. બપોર થઈ સાસુમાં આવ્યા, ભોજન પીરસ્યો, વહુએ વાટકો ભરીને કઢી આપ અને સાસુમાંએ કઢી પીધી હો. અને જ્યાં કઢીનો પાન કર્યું તો આ તો મીઠું વધારે ખારી ખારી થઈ ગઈ હતી. સાસુમાં ખીજાઈ ગયા, અરે તારી માએ મીઠું નથી નાખ્યું, તને કઈ શીખાડી નથી રસોઈ કરતા, ને આવી કઢી બનાવાય ખારી ઝેર જેવી. અરે સાસુમાં ને બોલતા આવે ને એવું પછી આપણે ન આવડે. અરે પછી જો કેવી ધમાચકડી બોલાવી, અરે આમ છે ને તેમ છે ને બધું સાંભળી લીધું. વહુને થઈ ગયું કઢી હારી ખારી બની ગઈ, સાસુમાને ખોટું લાગ્યું. કઈ વાંધો નહીં, રાજી કરી લઈશ આવતીકાલે. બીજો દિવસ થયો, ધ્યાનથી સરસ મજાની કઢી બનાવી મીઠી, હો લીમડો નાખીને ઉકાળીને એવી આમ સુગંધ આવે, ઓમ દમ દમ થી સુગંધ આવે. બપોર થઈ સાસુમાને બોલાવ્યા, સરસ મજાની એક તાંસળીમાં કઢી ભરીને આપી અને સાસુમાં હાથમાં એ તાંસળી લઈને કઢી પી ગયા. હો એક આમ ચોસ મારીને એક તકમાં આખી કઢી પી ગઈ, તાંસળી ભરેલી. બીજી ભરી આપી વહુએ, એ પણ એમને એમ પી ગયા કઢી, કઈ બોલ્યા નહીં. વહુ ઉભી છે માથે વાટ જોવે કે કેમ કઈ બોલ્યા નહીં. એક તાંસળી પી ગયા, બીજી તાંસળી પી ગયા, પણ વહુ આ કઈ કીધું નહીં, ખારી સારી મીઠી કઈ કીધું નહીં.
બોલશે બોલશે, પણ સાસુમાં બોલ્યા નહીં, બહુથી રહેવાનું નહીં. અંતે વહુએ કીધું કે બા આજે ઘડી કેવી છે? ત્યારે બા એટલું બોલ્યા કે આજ તો સારી થઈ છે, પણ બમરાળી કાલે ખારી શા માટે કરી હતી? રામ કરીને બાણ માર્યું, બ્રહ્માસ્ત્ર માર્યું, આજે તો હારી કરી પણ કાલે ખારી શા સારું કરી હતી? નક્ર આવી રીતે બાણ માર્યા જ કરે, વાણીના બાણ માર્યા જ કરે. ભક્તો ભાગવત શીખવે, ઘરની અંદર કુટુંબ પરિવારમાં શાંતિ જોતી હશે હોય તો ક્યારે પણ વાક બાણ ન મારો એકબીજા ઉપર, બ્રહ્માસ્ત્ર ન મારો. જો આપણે કહી શકતા હોય તો પાછું વાળતામ પણ આપણે આવડવું જોઈએ. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર મારતા આવડતું હતું, પાછું વાળતા નતું આવડતું. એટલે આ અર્જુને બને પાછા વાળ્યા એ બ્રહ્માસ્ત્ર છે. અને સિંહ જે રીતે બકરી ઉપર ત્રાફ માળે એ રીતે રથ ઉપરથી કૂદીને અર્જુને પકડી લીધો અસ્વસ્થામાંને, પકડી બાંધી કરીને છાવણીમાં લાવ્યો અને દ્રૌપદી આગળ ઉભો રાખીને કહે છે કે દેવી આતતાઈ છે, આ દીકરાને મારનાર, બોલ તો કે સજા કરું. અને એ વખતે ભક્તજનો સૌનક મુનિને કથા સંભળાવે, ભગવાને વિચાર કર્યો મારા ભગતને અહીંયા કને પરીક્ષા લેવાની જરૂર છે, કેટલું જ્ઞાન છે. દ્રૌપદીને સોંપ્યો છે, આ રહ્યો તારા દીકરાને મારનાર, બોલ શું દંડ આપ. સુત પુરાણી કહે કે સૌનક, સતી દ્રૌપદીએ જોયું કે આ તો ગુરુ પુત્ર અસ્વસ્થામાં છે, પશુની જેમ બાંધીને મારા પતિદેવ મારી આગળ એને હાજર કર્યો છે. ગુરુ પુત્રને આ રીતે અપમાનિત થયેલો જોયાની સાથે જ સતી દ્રૌપદીનું હૃદય છે ને દ્રવી ગયું, કોમળ ભરાઈ આવ્યું એનું હૃદય. અને બસ એ જ વખતે બે હાથો ઊંચા કરીને કહી દીધો, વાચ સહસ્ય બંદનાય નમ સતી મુંચ્યતામ મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરામ ગુરુ. દ્રૌપદી કે અર્જુનને, હે આર્ય પુત્ર, તમે આ શું કર્યું? આ બ્રાહ્મણ પુત્ર છે, સૌના ગુરુ કહેવાય, માટે મુચ્યતામ મુચ્યતામ ગુરુ પુત્રને છોડી દો છોડી દો છોડી દો. ધન્ય છે દેવી ભક્તો આ દ્રૌપદીની શ્રદ્ધાને, કે એક આતતયમાં ચાર દીકરાઓને મારનાર એ આતતયમાં રાક્ષસની અંદર એમને બ્રાહ્મણના દર્શન થાય છે. એટલે કીધું મુચ્યતા મુચ્યતા, બે વખત કીધું કે મારો પાકો નિર્ણય છે, આને છોડી દો, આ બ્રાહ્મણ પુત્ર છે. કદાચ હે આર્ય પુત્ર, એને પોતાનો ધર્મ છોડ્યો એટલે આપણે ધર્મ છોડી દેશું આપણો, માટે છોડી દો. દ્રૌપદીનું વચન સાંભળી અને ભક્તજનો આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ છે. ધન્ય છે દ્રૌપદી નારીને, કે જેને પાંચ પાંચ દીકરાઓને મારનાર હત્યા કરનારને પણ ક્ષમા આપી. આ ભક્તો નાની સુની વાત નથી, આપણાથી થોડી કંઈક ભૂલ થઈ ગઈ હોય, બેઠો હો ને થોડી કોણી અડી ગઈ હોય કે પગને ઠેંસી કદાચ વાગી ગઈ હોય, અને આપણે પછી એને છોડતા નથી કે તને મૂકું નહીં હો, આપણે વેર બાંધી સાત જન્મના મરી ત્યાં સુધી મૂકી નહીં. અને દ્રૌપદી આગળ આતતાઈ ઉભો છે દીકરાને મારનાર, અને એને ક્ષમા આપી દીધી. અને એટલે જ ભક્તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં યાદ કરે કે સ્ત્રી માત્રમાં દ્રૌપદી અને સીતાજી જેવી કોઈ દયાળુ આ જગતમાં સ્ત્રી નથી. પાંચ પાંચ પુત્રોને મારનાર દ્રૌપદીએ અસ્વસ્થામાંને ક્ષમા આપી છે, એની માફી એમને આપી છે. ધન્ય છે એ દ્રૌપદી નારી, આ એનું કામ છે, આપણું કામ નથી. આપણે કોઈને માફી ન આપી શકીએ, થોડું કાંઈ કરે ને વેર બાંધીએ બે જન્મ ના આપ. આવી નારીઓ ભક્તો આ જગતની અંદર આ પૃથ્વી ઉપર જન્મી, એટલે આપણે ગર્વપૂર્વક કહી શકીએ કે મેરા ભારત મહાન. આવી સંતત્વ ધરાવનારી નારી સંત પુરુષની જન્મભૂમિ છે, આવા આવા પુરુષોના જન્મો થયા છે, એટલે આ ભારત દેશ મહાન છે. યુધિષ્ઠિરને વાત સત્ય લાગી, અસ્વસ્થમાને છોડવાની આજ્ઞા કરી. નકુલ સહદેવ સાત્યકી ભગવાન કૃષ્ણ બીજા સગા સંબંધીઓ
બધા સંમત થઈ ગયા કે એને છોડી દો. પણ ભીમસેન ની આંખ લાલ ચોળ થઈ ગઈ, હાથમાં ગદા ઉપાડી લીધી કે બધા ભલે ના પાડે પણ આ આતતાઈને હું ના મૂકું. જેને સુતેલા નીર અપરાધી પાંચ બાળકોને વ્યર્થ મારી નાખ્યા, એ આતતાઈને મારવામાં કઈ વાંધો પાપ નથી, શાસ્ત્ર છૂટ આપે છે. અને અર્જુન એ વખતે કેવા લાગ્યો કે હા ભૈયા, મેં બી પ્રતિજ્ઞા બદ્ધ છું, તારી પેટે હું પણ પ્રતિજ્ઞા બદ્ધ છું, મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે આને હું પણ છોડવા વાળો નથી. અર્જુનને ધર્મ સંકટ આવ્યું. હો ભાઈઓ બધા ના પાડે, ભીમ હા પાડે છે, કરવું શું? અને જો ન મારું તો પ્રતિજ્ઞા ભંગ થઈશ, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. સુળી વેચે સોપારી થઈ ભગવાને કીધું, કૃષ્ણ ભગવાન કે અર્જુન, પ્રતિજ્ઞા કરીને જો મારીશ નહીં તો પ્રતિજ્ઞા ભંગ થઈશ, તારો વિશ્વાસ કોણ કરશે? માટે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય એવું કામ કર. અર્જુન વચલો રસ્તો લીધો કે બ્રાહ્મણ નો વધ ન થાય ને મારી પ્રતિજ્ઞા પૂરી થઈ જાય એવું કઈ કામ કરું. એટલે અર્જુન ભણેલા છે, ભગવાન થકી ગીતાનું રસપાન કરેલું છે, એટલે એને વાત યાદ આવી ગઈ કે પ્રતિષ્ઠિત વ્યક્તિનું અપમાન કરવું એ મૃત્યુ દંડ બરાબર છે. જેટલી વાર પોતાના અપમાન યાદ કરશે ને એટલી વાર એ મરશે. સંભાવિત કહા અપજસ લાવું, મરણ કોટી સમ દારૂણ દાહુ. પ્રતિષ્ઠિત વ્યક્તિનું અપમાન કરોડો મૃત્યુ દંડને આપનારું છે, માટેનું અપમાન કરું. અને પછી એ જ વખતે મસ્તકમાં રહેલો મણી એ અર્જુને ખેંચ્યો છે. શિખા એમની વાઢી છે, અપમાનિત કરીને કાઢી મૂક્યો. અસ્વસ્થતામાં તેજ વિહોણો થઈ ગયો, અપમાનિત કરીને કાઢેલો છે. અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, બ્રાહ્મણનો વધ ન થયો અને પોતાની પ્રતિજ્ઞા પણ સચવાઈ ગઈ. સુત પુરાણી કહે, અસ્વસ્થમાં ગયા પછી પાંચ પાંડવો ભગવાનની સાથે ગંગા કિનારે પોતાના મૃત દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરેલો છે. ભગવાન કૃષ્ણ ત્યાર પછી યુધિષ્ઠિર રાજા પાસે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા. બરાબર વાતાવરણ શાંત થઈ ગયું ત્યારે ઉદ્ધવ સાત્યકી નામના સારથી સાથે જ્યારે દ્વારકા જવા રવાના થયા, એક ચરણ રથમાં મૂક્યો, બીજો ચરણ જ્યાં મૂકવા જાય ત્યાં તો સામેથી અભિમન્યુના પત્ની ઉત્તરા દોડતા આવી અને બે ચરણ ભગવાન કૃષ્ણના પકડ્યા. પાહી પાહી મહાયોગીને દેવ દેવ જગતપતે નાયમ તબ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે દેવાદિદેવ દ્વારિકાધીશ ભગવાન, હે કૃષ્ણ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આ લોકમાં તમારા સિવાય બીજું કોઈ પણ રક્ષણ કરનાર મને દેખાતું નથી, દેખાતું નથી. આ કોઈક તેજ મારી સન્મુખ આવી રહ્યું છે, મારા ગર્ભનો નાશ કરી નાખશે. એની અંદર એક પાંડવ વંશનું બીજ છે ને પોસાય છે, એ અંકુર છેલ્લો અંકુર છે પાંડવ વંશનો, અને એ જો નાશ પામી જશે અંકુર, પછી પાંડવ વંશ ખલાસ થઈ જશે. માટે હે પ્રભુ, મારું નહીં પણ મારા અંદર જે અંકુર છે, પાંડવ બીજ જે પોસાય છે, એનું તમે રક્ષણ કરો. ઉતરાય જ્યારે આવી શરણાગતિ સ્વીકારીને એ જ વખતે ભક્તો ભગવાન કૃષ્ણ પાછા રથથી એઠા ઉતરી ગયા અને વિચાર કર્યો કે અસ્વસ્થમાનું કામ છે, અપમાનિત કરીને કાઢ્યો ને તો એને આ બદલો આપ્યો છે, નિર્બેજ કરવા માટે એને આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અનન્ય શરણે ગઈ છે. જ્યારે ઉતરાય એ જ વખતે ભક્તજનો ભગવાન કૃષ્ણ છે ગર્ભની અંદર પ્રવેશ કરી ગયા. પોતાના સુદર્શન ચક્રથી ગર્ભની અંદર પોસાતા પરીક્ષિત રાજાનું રક્ષણ કર્યું છે. ભગવાન ઉતરા, એના ગર્ભની અંદર પોસાતા ભગવાનના ભગત પરીક્ષિત એમનું રક્ષણ કર્યું છે. અને જ્યારે રક્ષણ કરીને જવાની તૈયારી કરે ને, અદ્ભુત ઘટના ઘટી છે. ઉત્તરા અને પરીક્ષિતનું સૌભાગ્ય તો જુઓ, એ ધન્ય છે. ઉત્તરા દેવીને આ ભારતની ભૂમિમાં માતાઓ ઘણી થઈ છે ભક્તજનો.
ઘણાએ ભક્તોને ઉદરમાં ધારણ કર્યા, ભગવાનને ધારણ કર્યા, સુનીતિ ધ્રુવને ધારણ કર્યા, કયાતુ પ્રહલાદજીને ધારણ કર્યા, કુંતી માતાએ પાંચ પાંડવોને, અરે ભગવાનને પોતાના ઉદરમાં ધારણ કર્યા, માતા કૌશલ્યા રામને, દેવકી કૃષ્ણને, માં ભક્તિએ ઘનશ્યામને. પણ ભાગવત એમ કહે છે કે દેવી ઉત્તરા જેવું સૌભાગ્ય આજ દિવસ સુધી કોઈને પણ મળ્યું નથી. વિચાર તો કરો, જેના ઉદરમાં ભગવાનના ભક્ત પોસાય, ભગવાનનો ભગત અને ભગવાન એકી સાથે રહ્યા, એ દેવી ઉત્તરાને આજે આ સૌભાગ્ય મળ્યું હો. પરમ ભાગવત ભગવાનના ભગત પરીક્ષિત એ ગર્ભની અંદર હોય, એ પહેલે તો હતા જ અંદર, અને પછી ભગવાન પધાર્યા એનું રક્ષણ કરવા માટે ભગવાન અને ભક્તનું મિલન થયું છે ગર્ભની અંદર. આ દેવીનું ઉત્તરાનું સૌભાગ્ય છે. રક્ષા કરી છે ભગવાન કૃષ્ણ. જ્યારે જવા તૈયાર થયા, કુંતાજી બે હાથ જોડીને પ્રાર્થના કરી છે, હે પ્રભુ જ્યારે અમને સંપત્તિ મળી, દિવસો સારા આવ્યા, ત્યારે તમે અમારાથી દૂર થાઓ છો, વિપત્તિમાં તમે જેવા અમને યાદ આવ્યા ને, જેવું તમે અમારું રક્ષણ કર્યું ને, એવું તો સંપત્તિ મળે તમે આજ અમારાથી વિકૂટા થાઓ છો, માટે તમારું જ્યાં જ્યાં અમને દર્શન થયું છે એ દુઃખને કારણે તમારું અમને દર્શન થયું છે, તમારી મદદ અમને મળી હોત તો અમે તમારું સતત સંભારણું કર્યું એટલે અમને મળી છે. અને દ્રૌપદી આ કુંતીજી અદ્ભુત સ્તુતિ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, લાક્ષરા ગ્રહમાં જ્યારે બાળવાનું ષડયંત્ર રચીને ત્યારે તમે અમારી રક્ષા કરી, અનાજમાં ઝેર મિશ્રિત કરીને ભીમને મારી નાખવાના ષડયંત્રો કર્યા ત્યારે પણ તમે અમારી રક્ષા કરી, ઋષિ દુર્વાસાના શ્રાપ થકી તમે રક્ષા કરી, કૌરવ સભામાં પુત્રવધૂ દ્રૌપદીનું તમે રક્ષણ કર્યું, લાજ લૂંટાતીથી તમે આવીને એની લાજ બચાવી, આવા સંકટ તો જીવનમાં ક્યારેક ક્યારેક અમારા આવ્યા ત્યારે તમે ઢાલ બનીને તમે ઊભા રહ્યા છો. પાંચે પાંડવો જો જીવતા હોય ને તો આ તમારા કારણે જીવતા છે. બસ પ્રભુ તમારી કૃપા એટલે આજે અમારા કોઈનો વાળ વાંકો થયો નહીં, એટલે પાંચ પાંડવો મારા જીવિત છે. અરે હજી તો હમણાં જ ગુરુપુત્ર અસ્વસ્થામાં અમારા વંશને નિર્મૂળ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને નજર દેખતા જ તમે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી અને અમારા વંશધરનું તમે રક્ષણ કર્યું. આ દ્રશ્ય હમણાં જ મેં મારી નરી આંખે જોયું છે. બસ એટલે કુંતાજી માને છે, કહે છે કે હે પ્રભુ, આ તમારો અવતાર જો થયો હોય ને તો કેવળ ને કેવળ મારા માટે જ થયો છે, હું જ માનું છું એવું કે અમારા રક્ષણ માટે થયો છે. અને ભક્તો જે દિવસે મનાઈ જાય ને કે ભગવાનનો અવતાર કેવળ ને કેવળ મારા માટે થયો છે, એ દિવસે સમજો આપણું કલ્યાણ થઈ ગયું, આપણું કલ્યાણ થઈ ગયું. અને એટલે તો જ્યારે પ્રેમાનંદ સ્વામી ઓરડાના પદની રચના કરે અને જ્યારે મહારાજ સન્મુખ બેઠા હોય, પ્રેમાનંદ સ્વામી જ્યારે બોલતા બંધ થાય અને મહારાજનો વારો બોલવાનો આવ્યો ને, ત્યારે ભગવાન સ્વમુખે પોતાના ભક્તને આ વાત કરે છે. અને શું વાત કરે આપણે એક પંક્તિ સાંભળીએ મહારાજની. હું તો તમ કારણે રે આવ્યો તામત કી ધરી દે, હું તો તમ
મારા જ ભક્તો ને કહે છે કે હે ભક્તો, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી કરી, બીજા કોના માટે નથી આવ્યો, કોઈ કામ કરવા માટે નથી, બસ ફક્ત તમારા માટે, તમારું કલ્યાણ કરવા માટે હું આ પૃથ્વી ઉપર આવ્યો છું, અને તો મને કઈ આવવાની જરૂર નથી. આવું જયારે તમારા મનમાં દ્રઢ સમજાઈ જશે, ગાંઠ વળી જશે કે હું તમારે કારણે આવ્યો છું, મારા માટે ભગવાનનો અવતાર છે, બસ તે દિવસે તમારું કલ્યાણ થઈ ગયું. સમજો મહારાજ, અમૃતના વચનો આજે પ્રેમાનંદ સ્વામીને કીધેલા છે. કુંતાજી આજ વાત કરી કે પ્રભુ તમારો અવતાર કેવો ને કેવો મારા માટે જ થયેલો છે. આવી વાત કરી ત્યારે ભગવાન કરે કહે કે અરે વાજી ફઈ થાય ને કુંતાજી, કૃષ્ણ ભગવાનના, કે આજ અચાનક આટલો બધો મહિમા કેમ આજ તમે આમ ગાઓ છો મારો, હું તમારો ભત્રીજો, આજ તમે મને ભગવાન બનાવી દીધો. કુંતાજી કહે છે કે હે પ્રભુ, કઈ કામ કઢાવો ને તો લટકા કરવા પડે, વખાણ પણ કરવા પડે, કઈક વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, કઈ કામ કઢાવવું હોય તો. મને તમારું કામ છે, તમારી પાસેથી મને કઈક જોવે છે. ભગવાન કહે કે એના માટે કઈ આવું બધું કરવું પડે, માગો, તમને જે જોઈએ માગો. કુંતાજી કહે કે પ્રભુ, જ્યારે જ્યારે અમારી ઉપર વિપત્તિ આવી ને ત્યારે તમે સામેથી આવી અને અમારું રક્ષણ કર્યું, અમારી સાથે રહ્યા, તમારી કૃપાથી પાંચ દીકરાઓની સાથે હું આ જીવિત છું, જીવિત છું. મારો મોટો દીકરો યુધિષ્ઠિર આ સમ્રાટ બન્યો છે, બધું તમારી કૃપાનું ફળ. બધી વિપત્તિઓ દૂર થઈ ગઈ ત્યારે તમે અમને કહ્યું કે ભલે લો ભાઈબા, હવે હું જાઉં છું હવે મારા નગર પરતે. તો વિપત્તિઓમાં તમે જો સાથે રહેતા હો, સંપત્તિ આવતા જો તમે દૂર થતા હો ને, તો હું કુંતી ભોજ રાજાની દીકરી છું, તમારી પાસે વરદાન માગું. ભગવાને કહે કે તમને જે જોતું એ માગી લો. અને કુંતાજી ભગવાન પાસે જે માગ્યું ને, સ્વર્ગમાં બેઠેલો ઇન્દ્રાસન ઉપર આ ઇન્દ્ર છે એનું સિંહાસન ડોલી ગયું, દેવતાઓ થરથર કંપવા લાગ્યા, કદાચ કુંતી પાંચ દીકરાઓ માટે જો આ સ્વર્ગનું રાજ્ય માગી લેશે તો. પણ સમજણા હતા કુંતાજીઓ, એ જાણે છે દુઃખમાં ભગવાન સાથે હતા, સુખ આવીને જો દૂર થતા હોય તો મારે એ સુખની જરૂર નથી. અને ભગવાનની પાસે માગ્યું, દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે હો કુંતાજી શું માગ્યું. અને આ પૃથ્વી ઉપર એ કુંતાજી એવા પ્રગટ થયા જન્મ્યા કે એને માગ્યું એવું આ દિવસ સુધી કોઈએ નથી માગ્યું. કુંતાજી માગ્યું, વિપદ સંતો ન સસ્વત તત્ર ચત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. હે પ્રભુ, મને એ વરદાન આપો, મારા જીવનમાં ડગલે ને પગલે વિપત્તિઓ આવતી રહે, અમારું જીવન દુઃખગ્રસ્ત રહે, દુઃખથી ઘેરાયેલું રહે. ભગવાન પણ સાંભળીને આમ ચકિત થઈ ગયા કે બુવાજી તમે શું માગો છો આ? કદાચ સંપત્તિ માગવાને બદલે વિપત્તિ એ ભૂલ તો નથી થઈ ગઈ ને, શબ્દ બોલવામાં ફેરફાર તો નથી થઈ ગયો ને. કુંતાજી કે નહીં પ્રભુ, સમજી વિચારીને માગ્યું છે તમારી પાસે. દુઃખમાં જેવા તમે યાદ આવો, જેવા તમે ભજાઓ છો ને, તમારું ભજન થાય એવા સુખમાં તમે ભજી શકાતા નથી. એટલે હે પ્રભુ, બસ તમારી પાસે દુઃખ માગું છું, દુઃખને કારણે તમારા દર્શન થયા છે આજ મને. ભગવાન પણ જોતા રહી ગયા. હજી વિચાર કરેલો સમય છે, વિપત્તિને બદલે સંપત્તિ માગી લો પણ ના પાડી છે, બસ મને કઈ નથી જોતું, બસ દુઃખ આપો. અને તમારું દર્શન કેવું છે? એક વખત તમારું દર્શન થયું પછી એ વ્યક્તિને કોઈ દિવસ પછી ભૂ ભવાટીમાં એને આવવું પડતું નથી.
અપુનર્ભવ દર્શનમ ભવતો દર્શનમ યત સાદ, એક વખત તમારું દર્શન થયું પછી એમના જન્મ મરણ ટળી જાય છે. હે પ્રભુ, અમારું જીવન છે ને વિપત્તિઓથી ભરી દો. ભક્તો, કહેવાનું એ છે, ખરેખર કુંતાજીએ ભગવાન પાસે ન તો વિપત્તિ માગી અને ન તો સંપત્તિ માગી, બસ એ તો ભગવાનની પાસે માગે છે કે હે ભગવાન, તમે તમારું દર્શન અમને આપતા જાઓ. હે મારા નાથ, બસ તમારી આ માધુર્ય મૂર્તિ છે ને અમને આપતા જાઓ. દુઃખમાં સાથે રહી છે, દુઃખને કારણે તમે અમારી સાથે રહ્યા, તો હવે આ મૂર્તિ અખંડ અમારી સાથે રહે, બસ એટલું જ મને આપો, બીજું કાંઈ માગતું નથી. અને કુંતાજી માગતા શીખવે છે, શું માગ્યું જુઓ. તમારી મૂર્તિ રે ના, હે મારા નાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, હે મને આપશો. મારી મૂર્તિ વિના હે મારા નાથ રે.
માતાજીએ ભગવાનને જ માંગી લીધા, બસ મને બીજું કાંઈ નથી જોતું, તમે જુઓ છો, તમે મારી નજર સન્મુખ રહો. કુંતાજીએ ભગવાનનું દર્શન માગ્યું તો ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં રોકાઈ ગયા, પોતે કુંતાજીને અર્પણ કરી દીધા હો એમની સાથે રહી ગયા. પાંડવો જોડે રહ્યા, ઇન્દ્રપ્રસ્થમાં રોકાયા, સૌ કોઈને આનંદ થયો. યુધિષ્ઠિર રાજાને મોહ છે, ભગવાને સમજાવ્યા છતાં સમજ્યા નહીં એટલે બાણસૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતા પાસે લઈ ગયા, એમની પાસે મોહ ટળાવ્યો. અદ્ભુત, પાંચ પાંડવોને ભીષ્મ પિતાએ ઓળખાણ કરાવી કે તમારી સાથે ઉભેલા, તમારી સામે ઉભેલા, ક્યારેક તમે મિત્ર તરીકે સંબોધ્યા, ક્યારેક રથની અંદર સારથી બનાવ્યા, ક્યારેક મિત્ર કહીને બોલાવતા, મામાના દીકરા કહીને બોલાવતા, એ બીજું કોઈ નહીં, સાક્ષાત ભગવાન નારાયણ છે. ભગવાનની ઓળખાણ ભીષ્મ પિતાએ કરાવી અને અદ્ભુત, જે સમયની રાહ જોતા હતા એ સમય આવી ચૂક્યો હતો ઉત્તરાયણનો, ભગવાન સન્મુખ ઊભા છે, અને એ જ વખતે ભીષ્મ પિતાએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન કૃષ્ણમાં મનની વૃત્તિ રાખી અને એનું ભજન કરતા કરતા એની અંદર લીન થઈ ગયા. અને કેમ શરીર છૂટી ગયું અને કાંઈ ખબર ન પડી. ભગવાન કૃષ્ણ પાંડવો સાથે ભીષ્મ પિતાની અંતિમ ક્રિયા કરાવી છે. ભગવાન આટલું કામ કરી દ્વારિકાની અંદર વધાર્યા, 16108 પટણાની સાથે એટલા રૂપ ધારણ કરી એની સાથે રહી સૌ કોઈને આનંદ આપ્યો છે. આ બાજુ ભક્તો સમય ઉપર સમય પસાર થયો. સૌનક મનીએ મુનિએ પૂછ્યું, પરીક્ષિતનું રક્ષણ કરીને ભગવાન દ્વારિકા ગયા ત્યાર પછી પુત્રના ગર્ભનું શું થયું, જન્મ કઈ રીતે થયો, ત્યારે એક કથા સંભળાવી. સુરક્ષિત રહ્યા માતાના ગર્ભમાં, યોગ્ય અવસર આવ્યો ત્યારે પાંડવોનો વંશધર કેવા એવા પરીક્ષિત રાજાનો જન્મ થયો. પાંડવોને આતિ આનંદ થયો. બ્રાહ્મણો પાસે જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે, નામકરણ સંસ્કાર કરી વિષ્ણુ રાત આવું નામ આપ્યું છે. ભગવાનની કૃપાએ કરીને બાળક તમને મળ્યો એટલે વિષ્ણુ રાત આવું નામ આપ્યું છે. પણ સૌનક, એ બાળક જેના ખોળામાં જાય એની સામે આમ ટગર એક આમ જોયા જ કરે, જોયા જ કરે, એટલે જેના ખોળામાં જાય એની સામે જુએ, એની પરીક્ષા કરે કે જે ગર્ભમાં અંગૂઠા જેટલા જે પુરુષને જોયા હતા એ પુરુષ કોણ હતો મારી રક્ષા કરનાર, એની પરીક્ષા કરે. જે પુરુષના હાથમાં જાય, ખોળામાં જાય, એટલે પરીક્ષા કરે, એટલે વિષ્ણુ રાતમાંથી એનું નામ પડ્યું છે પરીક્ષિત રાજા. એ પરીક્ષિત રાજા આ ભાગવતના મુખ્ય શ્રોતા છે. બ્રાહ્મણોએ ભવિષ્ય બાખી આપ્યું કે તમારો યશ, તમારી કીર્તિ વધારશે, પુત્રની પેઠે પ્રજાનું પાલન કરશે, કળિયુગ ઉપર શાસન કરશે. બધી આ રીતે સરસ વ્યાખ્યા કરી અને છેટલે એટલું કીધું, આટલું આટલું સારું કરશે, પણ એટલે શું, એક બ્રાહ્મણના શ્રાપ થકી તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. પાંડવો ભયભીત થયા, ચિંતા ન કરશો, વ્યાસ નંદન સુખદેવજી મહારાજનું શરણું સ્વીકારશે અને એના થકી ભાગવત કથાનું રસવાન કરશે અને એ ભગવાનના ધામને પામશે. આટલી વાત કરી પાંડવોને ધીરજ આપી વિદુરજી યાત્રા કરવા ગયેલા હતા એ પાછા આવ્યા. ધૃતરાષ્ટ્રને સુંદર મજાનો ઉપદેશ આપ્યો અને ઘરમાં રહેલો જે મોહ હતો એ મોહ છોડાવી અને અનાસક્ત બનાવી અને ઘરમાંથી એ જંગલમાં લઈ ગયા અને પોતાના સમાગમમાં રાખી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું કલ્યાણ કર્યું છે. વિદુરજીએ આવી અદ્ભુત કથા સંભળાવી છે. સમય ઉપર સમય ભક્તો પસાર થયો. ભગવાન દ્વારિકા ગયા, અર્જુનની સાથે પાછળ ન આવ્યા. યુધિષ્ઠિરને અપશુકન થયા, ભીમની આગળ વાત કરી, મારી ડાબી આંખ ફરકે છે, અપશુકનો થાય છે, માટે લાગે કઈક થયું છે. અર્જુન ગયા છે અને 7 મહિના વ્યતીત થઈ ગયા, હજી કઈ પાછા ન આવ્યા, સમાચાર નથી.
દ્વારિકા વાસીના આવી વાત કરે. અર્જુન આવ્યા, નિસ્તેજ મોઢું પડેલું જોયું, વાત કરે કે ભાઈ તને શું થયું, વાત કર. અર્જુને બધી વાત કરે કે જેને કારણે આપણે સુખી હતા, આપણો ડંકો વાગતો હતો, એ આપણો નારાયણ, એ આપણો ભગવાન આજ આપણે બધાને છોડીને એ સ્વધામ ગમન કર્યું છે. આપણે લૂંટાઈ ગયા અને ભગવાન સ્વધામ ગમન કર્યું આ સમાચાર સાંભળ્યા એટલે પાંડવો બસ એ નક્કી કરી લીધું, ભગવાન ગયા તો આપણે રહેવાની જરૂર નથી. એ પણ એ જ વખતે પરીક્ષિતને રાજ્યાભિષેક કરી, ગાદી ઉપર બિરાજમાન કરી, પાંચ પાંડવો દ્રૌપદીની સાથે હિમાલયની અંદર ગયા. સ્વર્ગ આરોહણ કરેલું છે. પરીક્ષિત રાજા રાજ્ય કરે છે અને ભક્તજનો રાજ્ય કરતા કરતા દિવસ એક આવ્યો, મૃગિયા કરવા ગયો અને ત્યાં કને એમને ઋષિનો શ્રાપ થાય છે, શ્રમિક ઋષિનો, અને એનો શ્રાપ થયો. એના દીકરા શૃંગીનો શ્રાપ થયો, તક્ષક નાગ કરવાથી એનું મૃત્યુ થશે. અને અદ્ભુત ભક્તો એ કથાને સંભળાવી રાજા રાજ્યમાં આવી પશ્ચાતાપ થયો કે મેં આજ એક બ્રાહ્મણ ગુરુ કહેવાય એનું અપમાન કર્યો, એના ગળામાં મરેલો સર્પ મૂક્યો, મને યોગ્ય દંડ મળવો જ જોઈએ. ને એ જ વખતે ગોરમુખ નામના શિષ્ય શ્રમિક ઋષિના એમને મોકલ્યા, વાત કરી કે રાજા ચેતી જા, સાત દિવસમાં તારું મૃત્યુ છે. ને રાજા રાજ્યનો ત્યાગ કરી, કુટુંબ પરિવારનો ત્યાગ કરી, અનશન વ્રત લઈ ગંગા કિનારે આવી ગયા. ગંગા કિનારે ઋષિ મુનિઓને મળ્યા. મૃત્યુ જ્યારે નજીક હોય ત્યારે શું કરવું જોઈએ એનો ઉપાય પૂછ્યો છે કે માણસનું મૃત્યુ જ્યારે નજીક હોય ત્યારે શું કરવું જોઈએ, આવો જ્યારે પ્રશ્ન પૂછે છે. એ જ વખતે ઋષિમુનિઓની સભામાં વ્યાસ નંદન એવા સુખદેવજી ઔચિકતાના પ્રગટ થયા. સૌ કોઈ એનું વંદન કરી, એનો આતિથ્ય સત્કાર કરી, વ્યાસ ગાદી ઉપર બેસાડી એને પૂજન કર્યું. પરીક્ષિત રાજાએ પણ બે હાથ જોડ્યા, કહો નાનકડી અવસ્થાને આવડું, એને સન્માન મળે તો આ મોટી વિભૂતિ હોવી જોઈએ, માટે એને શરણે જાઉં તો મારું કલ્યાણ થાય. એને હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો કે હે સુખદેવજી મહારાજ, મરણ સમય જ્યારે મનુષ્યનું નજીક હોય ત્યારે શું કરવું જોઈએ. ત્યારે સુખદેવજી પ્રશ્ન સાંભળ્યો, કાંઈ બોલ્યા નહીં, બસ પરીક્ષિત રાજાના પ્રશ્નનો ઉત્તર સુખદેવજી આપ્યો નહીં, મૌન રહ્યા. બસ ભક્તજનો, આ પ્રશ્ન સુખદેવજીને પરીક્ષિતે કર્યો કે મરણાસન મનુષ્યને શું કરવું જોઈએ. એ જ વખતે વ્યાસ ભગવાન આ પ્રથમ સ્કંદને અહીંયા સમાપ્ત કર્યો છે. સુખદેવજી મૌન રહ્યા. હવે પરીક્ષિત રાજાનો પ્રશ્ન એનો જવાબ બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજ આપશે. એટલે બીજા સ્કંદથી સુખદેવજી જ્ઞાનોપદેશની શરૂઆત કરશે. અહીંયા કને પ્રથમ સ્કંદની અહીંયા કને કથા વ્યાસ ભગવાન અહીંયા કને પૂર્ણ કરે છે. અધિકાર લીલાની કથા ભક્તો બહુ વિશાળ આ સ્વર્ગ છે. પ્રથમ સ્કંદ પહેલેથી કીધું તું પૂરો નહીં થાય, જેટલી આપણે કથા સાંભળી ભગવાનના ચરણે સમર્પિત કરીએ. વ્યાસ ભગવાન આ સાથે જ પ્રથમ સ્કંદને સમાપ્ત કરેલો છે. इति श्रीमद्भागवते महापुराणे पारमंसायां सहितायां प्रथमस्कन्धे सुखागमन नाम एकोनविंशो अध्यायः. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसहस्रायां पारमंसायां सहितायां समाप्तोऽयं प्रथमस्कन्धः. बोल सहजानन्द स्वामी महाराज ने. कृष्ण कन्हैया लाल की.